છત્રીસ ગુણ પરિણમતા એવા પૂજ્ય આચાર્ય ભગવંતની ભક્તિ, બહુમાન, ગુણ પ્રમોદ, સેવા ઇત્યાદિ કરવાથી આપણા હૃદયમાં એ ગુણો માટે જગ્યા થતી જાય છે. અરિહંતને આરાધતા મોહનાશ પામે, સિદ્ધને આરાધતા કર્મક્ષય થાય, આચાર્યને આરાધતા અંતરમાં ગુણોને ખીલવા માટે અવકાશ જગ્યા થતી જાય. એમનું વ્યાખ્યાન, એમની ઉપસ્થિતિ, એમનો શક્તપાત, એમની આજ્ઞા આશયપૂર્વક ઉઠાવવાથી, પાળવાથી રાગ દ્વેષ અહંકાર આદિ બધા દોષો દૂર થાય. ઇસ્લામ ધર્મમાં નમાઝ પઢતા પહેલા અંગ શુદ્ધિ કરવાની હોય છે. ભૂલતો ન હો તો એને વજુ કે એવું કંઈ કહેવાતું હોય છે. ભલે હિન્દુ ધર્મ કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શન, આમ હાથ ધોવાના ઉપર. એટલે પહેલાંના જમાનામાં જ્યાં મસ્જિદ રહેતી ત્યાં આજુબાજુ કૂવો પણ રહેતો, અંગ શુદ્ધિ માટે જળની જરૂર પડે તેથી કૂવો રહેતો. એક વખતે કૂવામાં એક મરેલું કૂતરું કોઈ ફેંક્યું હશે, અત્યંત દુર્ગંધ આવે છે. અને જે બધા આરાધકો એ અંગ શુદ્ધિ માટે ત્યાં જળ લેવા જાય તેને એવી પ્રતીત થતી કે આ જળ મલિન છે, કૂવામાંથી દુર્ગંધ આવે છે, શું કરું. એટલે એ લોકો મૌલવી પાસે ગયા ઉપાય માટે. અને મૌલવીએ કીધું કે 50 એક બાલડી પાણી કાઢી દો એટલે બધા જે ખરાબ વાઇબ્રેશન્સ હોય એ બધા નીકળી જાય. તે બધા ભાવિક લોકો 100 બાલડી કાઢી પાણીની, પરંતુ દુર્ગંધ ગઈ નહીં. એટલે મૌલવી ખુદ ઇન્સ્પેક્ટ કરવા આવ્યા, ચેક કરવા આવ્યા કે કેમ આવું થાય છે. જોયું તો હજી મરેલું કૂતરું અંદર જ પડ્યું છે. તે કીધું કે તમને કીધેલું ને, તો કે તમે તો કીધેલું 50 બાલડી પાણી કાઢવાનું. તો કે અલ્યા, કોઈ બી આજ્ઞાનો આશય તો સમજાવવો જોઈએ ને. જો પેલો કૂતરું ન કાઢો તો 50 બાલડી પાણી કાઢવાનો પણ શું મતલબ. જરાક જૈનોની ભાષામાં ટ્રાન્સલેટ કરીને કહો. તો કે અલ્યા, નવ નવ આંબિલ કરવાનો શું મતલબ જો અંદર અહંકારનો પેલો કૂતરો પડ્યો હોય. સારું કાઢ્યું તમે, પાણી કાઢ્યું એ સારું કર્યું, અને માટલાનું પાણી નાખ્યું એ વાત અલગ. પરંતુ મૂળ ચીજ જે અહંકાર આદિ દોષો છે એને એને કાઢીને જો તું પાણી કાઢે તો કેટલો લાભ થાય. પરંતુ આજ્ઞા પાલવામાં એવી ઉતાવળ કરે છે કે આશય શું છે એ આજ્ઞાનું એ ભૂલી જાય છે. અહંકાર રૂપી મરેલો કૂતરો, સડેલો કૂતરો તારા અંતકરણમાં રાખીને તું જે બી શુભની પ્રવૃત્તિ કરે, અશુભની નિવૃત્તિ કરે, વાસ તો રહ્યા જ કરવાની. અને અહંકારના બીજે રૂપ તો તમે જાણો છો ને. મારો આજનો વિષય ને તો મારે તો બબ્બરસિંહ થી આગળ વધવાનું છે, પરંતુ જે થોડો ટાઈમ મને કીધું કે બોલજો, પૂર્વે કીધું કે 40 જ મિનિટનું આજે વાંચન છે, 4 ઢાલ છે,
5, 6, 7, 8 થોડું બોલતો પછી 5:15 થી શરૂ કરશો એમ તે કીધું તું મને. તો હું જરા રિવાઈઝ જરા ચેક કરી રહ્યો કે તમે સમજો છો ને અહંકાર એટલે શું. આજે આમ બિલ બરાબર થયું લાગતું નથી. અહંકાર તમે નથી જાણતા અહંકાર એટલે શું. હું કેન્દ્રમાં, એ તો એક એકદમ જનરલ અને એકદમ સ્પષ્ટ વ્યાખ્યા છે. પણ હું કેન્દ્રમાં એટલે શું, તમે કઈ રીતે પકડી શકો કે હું કેન્દ્રમાં છું, પ્રભુ પરિઘ પર છે, કામ થતું નથી, કઈ રીતે તમે પકડશો? પ્રાઇડ, પ્રાઇડ, કોઈ પ્રશંસા કરે તો ફૂલાઈ જવું, ઇત્યાદિ ભાવો, ઇત્યાદિ કરીને એક ચીજ મુખ્ય ભૂલી ગયા. અહંકારના બે રૂપ છે ને, બંને રૂપ તમે સમજી લ્યો. એક એનું એની ઉપસ્થિતિમાં કેવા વિચારો વિકલ્પો થાય તે, બીજું એનું ઇન્વર્ટેડ રૂપ, ત્રીજું અહંકાર રહિત. એ હમણાં વાત નથી કરતા કારણ કે સડેલા કૂતરાની વાત ચાલે છે. ઇન્વર્ટેડ રૂપ વધારે ભયંકર છે. ઇન્વર્ટેડ રૂપ એટલે કોઈ બી પ્રસંગ થયે શેટર્ડ થઈ જવું, નેગેટિવિટીમાં ઉતરી જવું, જે બી વિચાર કરો, જે બી અઝ્યુમ કરો, એ બધું જ નેગેટિવમાં આન્સર જાય. આ અહંકારની ઉપસ્થિતિ છે એની નિશાની. તમે જો એક લઘુતા તમારા ફેસ પર દેખાય, રેડ હેન્ડેડ પકડાય તો લઘુતા તો દેખાય, પણ લઘુતા ગ્રંથિમાં તમે જાઓ, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ મેન્ટલ ડિસઓર્ડર વેર યુ થિંક, યુ થિંક, યુ અઝ્યુમ, પણ ઓલરેડી યુ વોન્ટ અ નેગેટિવ આન્સર, યુ વોન્ટ ટુ ગો ઇન ટુ સેલ્ફ પિટી. તમારું વિકૃત મન ને નેગેટિવ આન્સર જ જોઈએ છે. તમે કહો કે પછી શેટર્ડ હોવ તો પછી અંતર્મુખ કેમ થવું, તને કહીશ બી નહીં, કારણ કે શેટર્ડ થવું એ જ અહંકાર દેખાડે છે. અહંકાર તૂટે ત્યારે કેમ અંતર્મુખ, સવારની વાત કરી ને વીજળીના ચમકારે, પણ હું તને નહીં કહું કારણ કે તારી અંદર તો હજી અહંકાર હજી ફલે છે. તારા માટે આ માર્ગદર્શન નકામું છે. અત્યંત ગિલ્ટમાં જવું, પણ ગિલ્ટમાંથી સંવેગ ઉત્પન્ન ના થવો. યુ ગો ઓન, પેલું કેવિન કહેવાય ને, હા, અંતર્મુખ નહીં, વધારેમાં વધારે સેલ્ફ પિટી, શેટર્ડ થિંકિંગ, નેગેટિવલી અઝ્યુમિંગ એવરીથિંગ. પણ એ અઝમ્પશન પહેલાં જ આન્સર યુ વોન્ટ નેગેટિવ બીકોઝ યુ વોન્ટ ટુ ટોર્ચર યોર સેલ્ફ. આર યુ અન્ડરસ્ટેન્ડ? ધીસ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર વિચ યુ હેવ ટુ કેચ એન્ડ ચેક. આનાથી ધર્મની ધર્મનું ચક્ર આગળ ના વધે, આમાં ભવચક્ર જ આગળ વધે. મોક્ષ ચક્રની શરૂઆત થતી નથી તો સિદ્ધચક્રનું શ્રવણ કરે કે આરાધન કરે. ઇન્વર્ટેડ ઈગો ઇઝ વર્સ્ટ. એમાં લાગે જ નહીં કે ઇન્વર્ટ ઈગો છે, કારણ કે બાહ્ય દેખાવમાં અત્યંત નમ્રતા હોય, લઘુતા હોય, પણ લઘુતા નથી, લઘુતા ગ્રંથિ છે. એટલે એક તો ઇન્વર્ટેડ ઈગો અને એક તો તમને ખ્યાલ આવે એવો ઈગો, જેમાં સ્વચ્છ કેન્દ્રમાં હોય અને નાની નાની વાતમાં પોતાની વિશેષતા લાગવી, લગાવવી, બીજાને એવી છાપ આપવી, અને એ રીતે એની ધર્મ પ્રવૃત્તિ પણ, શુભ પ્રવૃત્તિ પણ બધી નિષ્ફળ જાય. સડેલો કૂતરો પહેલાં કાઢ, પછી ચોથી આંબેલ કરજે. ચોથી આંબેલ નહીં કરતો એમ મેં કીધું. મેં કીધું સડેલો કૂતરો છે, તારી પહેલી, બીજી ને ત્રીજી ભોગ ગઈ છે, હવે ચોથા દિવસથી સાર્થક કરવી હોય તો પહેલાં આ સડેલા કૂતરાને કાઢ. 90% એ ઇન્વર્ટેડ ઈગોની જેમ રહે છે, 10% જ એ ખરેખર ગલગલિયા કરાવે અને ફૂલાય. કારણ તારું પરિણામ જ એવું છે કે તું વધુ ભૂલ કરે છે. એટલે તારા માટે ઇન્વર્ટેડ ઈગોનો જ રસ્તો છે, જે
ભૂલ નથી કરતો, જેનામાં ગુણની વૃદ્ધિ થતી જાય એને પહેલા ઈગોથી જરા ધ્યાન રાખવાનું. પણ જે બહુ ભૂલો કરતો હોય એને પણ એટલી તકલીફ હોય અહંકારની, એટલે એને આ નેગેટિવ ઈગો ઊભો નથી થતો ને, એ ક્લોઝ્ડ થઈ જવું. આ અંતર્મુક્તાથી એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શન છે. અને એનાથી કોઈ, આ વિધવા સ્ત્રી છે, ક્યાંય બી જશો તો કે સરસ, ત્રણ ત્રણ ચાર ચાર આંબેલ, નવ નવ આંબેલ કરવાનો ભાવ, પણ મુખ ઉપર કોઈ શુદ્ધિ, આનંદ, શાંતિ દેખાતી નથી. જેમ પેલી એકલી સ્ત્રી જાય તો કે વેર ઇઝ યોર હસબન્ડ, તેમ કોઈ પણ મુમુક્ષુ પૂછશે વેર ઇઝ ધેટ કનેક્શન, વેર ઇઝ ધ કનેક્શન. તમારી શુભ પ્રવૃત્તિ છતાં અરે શુભ ક્ષેત્રમાં રહો તો શું થઈ ગયું, કીડીઓ મંકોડાને ઈયળો પણ અહીંયા જ રહે છે અને એ લોકોને કાંઈ થતું નથી, બધું મગસેલ્યા, હું મગસેલ્યો, પાણી ગમે તેટલું નાખો તો પણ પોચું થાય જ નહીં. અત્યાર સુધીની વાત માફ, આજ પછી વ્યર્થ ગુમાવતા નહીં. માનવિજયજી, ગઈકાલે રાત્રે જ હું 2-2:30 વાગે આ ચિંતન કરતો હતો. માનવિજયજી મહારાજ આપ જાણો છો, હા, કેટલી વખત આપને એના સ્તવનો અને મેં કેટલાયને સ્વાધ્યાય માટે એની 24 આપી છે, 3 દિવસમાં વાંચવાનું કહું. 8-8 સ્તવન બહુ સરળ છે, દેવચંદ્રજી મહારાજ જેવી અઘરી નથી. ખૂબ પ્રેમ, લઘુતા, રસાલ. એક વખત ઉપાધ્યાય શ્રી માનવિજયજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી બંનેનું ચાતુર્માસ એકી સાથે ખંભાતનગરમાં હતું, જુદા જુદા ઉપાશ્રયમાં. એ બે વચ્ચે તો અત્યંત મૈત્રી હતી, પણ હવે બે ઉપાશ્રયમાં જ હોય તો બંનેના પ્રોગ્રામો બી રહેવાના જ, એટલે દરરોજ વ્યાખ્યાન બંને ઉપાશ્રયમાં થતા. અને લોકોએ બરાબર આમ ચૂઝ કરવું પડે કે આજે માનવીજયજી મહારાજના વ્યાખ્યાનમાં જઈએ કે યશોવિજય. યશોવિજયજી તો આપ જાણો છો, તીખા તમતમતા, ચાપકા મારતા જાય. ચતુર્થ ખંડમાં તમે જોજો, 3 ખંડમાં બધું બબ્બરસિંહ ને આ બધું ચાલશે, 4th ખંડ તમને લાગશે કે આ જ ગ્રંથનો છે કે કોઈ બીજો જ ગ્રંથ વાંચી રહ્યા છે. અત્યંત તાર્કિક પુરુષ, એના પ્રવચનમાં જ ખ્યાલ આવી જાય, કારણ કે તર્ક હોય, ચાપકા હોય, અત્યંત સિદ્ધાંતને વણીને તમારી સાધનાનું ખંડન જ કરતા હોય. અને માનવિજયજી એકદમ વિનયવિજયજી મહારાજ જેવા, એમની પદ્ધતિ અત્યંત રસાલ, ભક્તિમય, અને એમના વ્યાખ્યાનમાં લગભગ બધી પંક્તિઓ કોટ થતી હોય અને એકદમ એકદમ લ્યુસેડ, લ્યુસેડ ઇઝ રાઇટ વર્ડ, હા, આમ એકદમ આમ મજા આવે. આમ ઉઠે તો બી આપણે એમ થાય કે 2-4 લાઈન લખવા જેવી હતી, બાકી મજા આવી, કારણ કે બધી રાસની પંક્તિઓ કોટ કરે, 24ની વચમાં વચમાં કોટ કરે, અને ભક્તિ પ્રધાન શૈલી. હાર્ટની જરૂર પડે, તમે હેડ કો ઘરે ભૂલી ગયા હોય તો બી ચાલે. અને યશોવિજયજી મહારાજમાં પૂરું આમ આમ એટેન્ટિવ, તમે રહો તો જ તમે બરાબર લિંક પકડી શકો, કારણ કે એટલું જોરદાર પ્રવચન. એક માણસ માનવીજીજી મહારાજનું પ્રવચન પૂરું થયું પછી એમની પાસે જાય છે અને કહે છે કે ગઈકાલે હું યશોવિજયજી મહારાજના પ્રવચનમાં ગયો હતો પણ મને એટલી મજા નહીં આવી, તમારા પ્રવચનમાં આવું છું ને બહુ મજા આવી, આમ છલકાતું હતું હૃદય. તમારી શૈલી અતિ સુંદર. સી મેન, આ કમ્પેરેટિવ મીનો કમ્પેરિઝન ચાલે તો આપણે એ જગ્યાએ હોય તો શું, માનવીજયજી મહારાજની જગ્યાએ હોય ચોક્કસ માન આવે, પણ આ માનવીજયજી હતા. ગઈકાલે કંઈ પ્રસંગ બન્યો તો મારે એ પંક્તિઓ કંઈક આવી હતી મારા સ્વાધ્યાયમાં માનવીજયજી મહારાજની, એટલે મારું સ્મૃતિપટ પર આ દ્રષ્ટાંત. તો માનવીજયજી મહારાજ એ વ્યક્તિને કહે છે, અલ્યા યશો વિજયજીના
પ્રવચનમાં મજા માનવા માટે ઉચ્ચ પાત્રતા જોઈએ. આપને હોઈએ તો આખી વાત આપના તરફ ઢાલી જાય એવી રીતે કરીએ કે જો ભાઈ આપણો નમ્રતા સૂચક શબ્દો હોય બધા, પણ બધું લઈ લઈએ જે પહેલાં આપ્યું તે, અને થોડા ખુશ બી થઈએ. કમ્પેરેટિવ હા, એકલો નિંદા કરે ને તો બી બહુ દુઃખ ન થાય, એકલી પ્રશંસા કરે તો બહુ સુખ ન થાય, પણ કોઈ વર્તમાન કાલીનના કમ્પેરિઝનમાં કે આના કરતાં આના પ્રવચનમાં બહુ મજા આવી, આના વક્તવ્યમાં બહુ મજા આવી, ત્યારે તો ચોક્કસ અજાગ્રત સાધકને કંઈક તો ગલગલિયા થાય. માનવિજયજી કહે છે કે એના પ્રવચન માણવા માટે ઉચ્ચ ભૂમિકા જોઈએ, પહેલાં તું ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કર તો તને ખ્યાલ આવશે કે કેવું અદ્ભુત પ્રવચન છે. માન કેટલા હદે ઉપાધ્યાય છે, હજી તો આ વાત કાલે આવશે, ઉપાધ્યાય પદનું કેટલા ગુણ્યલ. તે વખતે પેલો તો પ્રશંસા કરે છે, તમે જે બી બોલશો તો એ તમારા માટે તો સોફ્ટ કોર્નર જ છે, તો તે વખતે તમે કંઈ પણ બોલશો કે એ તો બધા પંડિતો છે, એ તો બધા ન્યાય વિશારદ છે, આપણે તો ભાઈ ભગવાનના માનસ છે, આપણે તો ભક્તિ કરીને મોક્ષે જવું, આવું કંઈ પણ બોલ્યા હોત ને તો ચાલતે, બિલકુલ ખોટું ના લાગતે. કેટલો જાગ્રત સાધક છે, યશાને ખબર પડે કે ન ખબર પડે હું શું બોલ્યો, પણ મારી અંદર કોઈ માનના અંકુર, ઉલટો એમ કહે છે કે મારા તો બહુ મંદ સાધકો માટે છે, પણ જો ખરેખર તારી ભૂમિકા હોય ને તો તું ત્યાં લીન થઈ જાય. કેટલી હદ સુધી આ હુંને ખલાસ કરીને જીવન જીવાય છે, અને કેટલું શુદ્ધ અને આનંદિત જીવન જીવાય છે. આઇન્સ્ટાઈનને પણ એરપોર્ટથી પાછા એના પ્રિન્સ્ટન એના ટાઉન પર લઈ જતા હતા, ત્યારે એને નોબેલ પ્રાઇઝ લઈને આવ્યા તો ખૂબ વાતે ગાતે લઈ ગયા, ખૂબ બહુમાનપૂર્વક લઈ ગયા, રસ્તામાં બધા ઊભા રહે આમ લાઈન કરીને, અને પોતાના મકાન ઉપરથી પણ, મતલબ કે મને આ ટ્રેનમાંથી જ પાસ થતું હશે, તો જે ડ્રાઈવર હતો એ કે આવું તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બી જતા હોય તો બી આટલી ભીડ જોઈ નથી, ખરેખર તમારો પ્રભાવ અદ્ભુત છે. આઇન્સ્ટાઈન પણ જાગ્રત હતો, એ સ્વીકારી શકતે, એને બદલે કીધું ઠીક છે, પણ આજ મનહટનના રસ્તા પર કોઈ જીરાવ ભાગતો ભાગતો જાય ને તો એ આટલી જ ભીડ થાય. લોકોને તો કંઈ નવું નવું જુદું જુદું જોઈએ છે, અને નવું કાંઈક બી નવું કોઈ બી પ્રાણી જાય તો આટલું જ આશ્ચર્ય અને વિસ્મય દેખાડે, અને પુલક બી. કેટલી જાગૃતિ છે, કેટલી મહેનત કરી છે એ અચીવમેન્ટ માટે, ભલે કોઈ ઇન્વેન્શન હોય કે ડિસ્કવરી હોય, નોબેલ પ્રાઇઝ મળ્યું છે, પણ કેટલી લઘુતા નમ્રતા છે. ચર્ચિલના પ્રવચનમાં કેટલી ભીડ થઈ ગઈ, અને ભીડ જોઈને એના સેક્રેટરી કે કેટલી બધી ભીડ થઈ, લોકોને તમારા વ્યાખ્યાન કેટલા ગમે, તમે આવો એની પહેલાં તો બધા દરવાજા બંધ થઈ જાય, એટલા લોકો તમારા વ્યાખ્યાનથી પ્રભાવિત છે. ચર્ચિલે એટલી જ કીધું કે ભલે પ્રવચનથી પ્રભાવિત છે એમ તું બોલે છે, પણ આ જ સભામાં મને ફાંસી આપવામાં આવતી ને તો એ આટલી ભીડ થાય. એક નો એડમિશનનું બોર્ડ જાણે ન લાગી ગયું હોય, ઘટના જે પણ ઘટે પણ કંઈક સ્વીકાર કરવાની વૃત્તિ નહીં. હું સામે સાધકોની વાત કરી, અને જે સાધક નથી, ચર્ચિલ કે આઇન્સ્ટાઈન કે હું કંઈ સાધક ના કહું, કારણ કે એવી કંઈ અંતરની શોધવા નહોતા ગયા, પણ જાગ્રત હતા ને એટલે ગ્રેટ બન્યા. આવી જાગૃતિ ઘણી ભૂમિકા સુધી તો કોઈ તમારા વખાણ કરવાનું જ નથી, પાંચ સાત જણ તમને એડવાઇસ જ કરવાનું છે, એટલે તમારે તો પેલા ઇન્વર્ટેડ ઈગોનું ધ્યાન રાખવાનું,
કારણ કે કંઈ હોય તો પેલું કોઈ વખાણ કરે તમને. પણ આ રીતે પોતાની અંતર્વૃત્તિને કોઈ બી વિષય કસાયના ભાવમાં જવા ન દે ત્યાં ખરું કાર્ય શરૂ થાય છે. ઘટનાની પાછળ, પડદાની પાછળ, ઘટના ઘટે ત્યારે પડદો ઉઠાવી અને પડદા પાછળ શું છે એ થોડું જોતા શીખો ને તો તમને માન પર ચડો જ નહીં. આ પડદો છે, સમજો અહીંયા પડદો લગાવ્યો હોય અને આ લોકો બધા કંઈક સ્ટેજ પર એકદમ મહારાજાની અદાથી આમતી આમ આમતી આમ આમતી આમ આમતી આમ કાર્ય કરતા, વિઘ્ન હરતા નહીં વિઘ્ન કરતા, આમતી આમ ફરે જાણે કે શું ને શું શણગારીને સમવસરની રચના ના કરવાના હોય. અને પડદો છે, પણ તે વખતે તમે પડદો હટાવીને જુઓ તો ખબર પડે કે સાચો શું ખેલ છે. એવી રીતે દરેક ઘટનામાં જાગૃત સાધક કોઈના બી એકદમ પ્રશંસા સૂચક શબ્દ હોય, પડદો હટાવીને એનું અંતકરણ જોઈ અને પછી નક્કી કરજો કે અભિમાન કરવું કે ન કરવું. સમજો આ ટકલો આવતો હોય અને અપૂર્વને ખરેખર કંઈક કામ હોય, અપૂર્વને કામ હોય કે એક ગ્લાસ પેલું માટલીનું પાણી નહીં, માટલાનું પાણી નહીં પણ કૂલરનું એક ગ્લાસ પાણી જો કોઈક લઈ આવે તો જરા મને સાતારે. એટલે પેલો વિશાલ ટકલો આવતો હોય એટલે પેલો અપૂર્વ કે આવો આવો મનમોહનસિંહજી, તો આને ખુશ થવું જોઈએ કારણ કે ચપરાસીની પણ ડેશ નહીં અને એને તમે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાનું તમે આવા પ્રશંસા સૂચક શબ્દ આપો. મેઘલબેનને તમે કહો સ્વર કિન્નરી છો તમે, હવે આ શબ્દ તો પડી ગયા કાન પર. ભાઈ સાહેબ તમે તો જે વગાડો છો ને સંદીપભાઈ, તમારે અમારી સાથે યુકે આવવાનું છે ને, યુકેનું તમને આમંત્રણ આવી ગયું છે. મને હજી કોઈ આમંત્રણ નથી પણ તમને છે, એટલે મારું માની લીધું હશે કે હું આવીશ જ એમ સમજુ છું. યુએસમાં પણ તમે કેમ માંગણી કરી, તમારે યુએસ પણ આવવું પડશે. આવશો? કેટલા ખુશ થઈ ગયા સંદીપ. ખરે એ લોકોના મનમાં એવો ભાવ હોય કે અમેરિકાનો કોઈ વગાડવા વાળો લઈએ ને તો બહુ ડોલરમાં પે કરવું પડે, આના કરતા ઠાંઠિયાને લઈ આવી દો તો ચાલે. ને હું તો કહું છું પડદો હટાવી ખુશ થાવ ને એની પહેલા જરા ઘટના બધું પડદો હટાવો. બે ચીજ મળી શકે, કાં તો એના અંતરમાં સ્વાર્થ મળી શકે, બરાબર છે ને? તમે ઓડિયો વિડીયો એટલે જ મંગાવો છો ને કારણ કે ત્યાં ડોલરમાં આપવા પડે. તમે કોઈ નેવી ભાઈ તમે તો જે ઓડિયો સંભાળો છો ને અને કરન સેલ્સ કરો ને બધું, કોણ ઉજાગર કરવાનું હતું 12-12 કલાક ત્યાંનું? કોઈ અમેરિકનને બોલાવો, એક્ઝામ્પલ છે. તમારા લોકો તો અહોભાવ છે જ એ લોકો માટે, પરંતુ આપણે સાધક તરીકે ફૂલાતા પહેલાં, પછી ફૂલાય ને પછી સદગુરુ ટાંચણી મારે ને આખો પ્રોસેસ કરો, એના કરતાં ગુરુજીને શું કામ તકલીફ આપવી? એટલે આપણે ફૂલાવવું જ નહીં. તમે ફૂલાયા એટલે તમારે ટાંચણી માટે તૈયાર જ રહેવું પડશે. તો પડદો જરા ઘટના ઘટે ત્યારે પડદો જરાક ઊંચો કરો તો ખબર પડે ઓ અંદર તો સ્વાર્થ છે. હવે આને મનમોહનસિંહ કીધું ને, એને ખબર છે હું મનમોહનસિંહ જેવો વિચક્ષણ 26 સપ્ટેમ્બરે જન્મેલો નથી. મનમોહનસિંહ હું બહુ કહેતો નથી કારણ કે એક સરદાર સાથે મારું જન્મ રિલેટ થાય ને એવું મને પસંદ નથી. બીજા એક દેવાનંદ હતા એ તો ગુજરી ગયા, અને ત્રીજો ટોલીવુડનો ચંકી પાંડે. એટલે હું એમ જ કહું કે હું જ જન્મ્યો છું 26 સપ્ટેમ્બરે. પણ જે બી હોય તો આને એને તને તો ખ્યાલ છે ને કે કંઈ તારી એવી અદા તો એવી તો છે નહીં. તારે તરત પૂછવાનું અપૂર્વ પ્રભુ શું જોઈએ છે, એટલે પેલું માનનો તો અવકાશ જ ન રહે.
ઘટનામાં પ્રશંસા સૂચક શબ્દોની ઘટના બની તમે થોડા જાગૃત રહીને પડદો હટાવીને જોવાનું, કોઈવાર અંદર સ્વાર્થ જ મળે અથવા પ્રમોદ મળે કે એને મારા અલ્પગુણ માટે પણ કેટલો અહોભાવ છે. તો તારે ફૂલાવવાનું નહીં, તારા અંતરમાં એના પ્રમોદનો પ્રમોદ જાગવો જોઈએ કે થોડું કાર્ય આટલું કર્યું એમાં એને આટલો પ્રમોદ જાગે છે. તો આ જીવ કેટલો નિર્મળ હશે કે જ્યાં બીજાને મારી નિંદા કરવાનું સૂજે ત્યાં એને મારો પ્રમોદ કરવાનો સૂજે છે, તો કેટલું સરસ. સમજ્યા? એટલે હું ખાલી સ્વાર્થની વાત નથી કરતો, પડદા પાછળ પ્રમોદ જુઓ કે પડદા પાછળ તમે સ્વાર્થ જુઓ, પણ એક ચીજ નક્કી રાખજો કે ભૂલાવવું નહીં. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પરને વિભાજિત કરી દેજો બે ખાતામાં. આ પરનો પ્રભાવ તમારા પર પડવો જોઈએ કે આ પરનો પ્રભાવ તમારા પર ન પડવો જોઈએ, બરાબર બે ખાતા બનાવી દેજો. અરે મારા ગુરુની પ્રશંસાનો જ પ્રભાવ પડવો જોઈએ, બાકી કોઈની પ્રશંસા એ આજે સર્ટિફિકેટ આપ્યું ને કાલે પાછું માંગી લીધું એટલું શનગુર છે. આજે એનો સ્વાર્થ પોષાયો તો વાહવા કરે, અને કાલે કે આખો દિવસ આવે છે પણ માંદાના માંદા જ રહે છે. કેવા વક્તા મોકલી આપે સાહેબ, માંદા અને માંદા, માંદા અને માંદા. અરે ગઈકાલ સુધી તો તમે કહેતા હતા કે બહુ સારું ને યંગસ્ટર ને આ ને હા, પણ કોઈક સ્વાર્થ ના પોષાય તો પણ આ દુનિયા છે ને. તમારી વાત નથી કરતો હું, દુનિયાની વાત કરે છે. ક્યારે પણ બદલાય, જ્ઞાની એ ગુણ ખેલેલો જોય ત્યાં ન જોઈએ ત્યાં સુધી મૌન જ રહેશે, અને ગુણ જોશે તો પ્રશંસા કરશે. એ ગુણ પણ મૂળ રૂપે હોય તો નહીં, સ્થિર બન્યો હોય પછી જ એનો અહોભાવ વ્યક્ત કરશે, પણ એ વ્યક્ત કરે પછી નાચવું આપણે. મુલ્લા નસરુદ્દીન એની પત્ની, પતિ પત્ની છે છતાં કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં, કોઈ મતભેદ જ નહીં. સંજોને થયું કે આવું તો મેં કશે જોયું નથી, અને અમારા ઘરે તો નાસ્તાથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ, એક્ઝામ્પલ છે. અને આ મને પણ આવું દાંપત્ય જીવન જોઈએ છે, તો આપણે પૂછવાનું એને. તો એને પૂછ્યું કે તમને કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ નથી થતી, તેનું રહસ્ય શું? તો કે છે ને અમે ડિપાર્ટમેન્ટ્સ જ જુદા કરી દીધા છે, એક જ ડિપાર્ટમેન્ટમાં બે હોય તો મતભેદ પડે જ. અને તો અમે ડિપાર્ટમેન્ટ તો કંઈ સમજાવ્યું નહીં. તો કે મોટા મોટા ડિપાર્ટમેન્ટ્સ મેં રાખ્યા છે, નાના નાના ડિપાર્ટમેન્ટ્સ મારી વાઇફ સંભાળે છે, એના ડિપાર્ટમેન્ટમાં હું માથું મારતો નથી, મારા ડિપાર્ટમેન્ટમાં એ માથું મારતી નથી. તો કે જરા પછી એને તો ચીટપાટ કાઢી, કારણ કે પેલું આઈફોન પર તો કરતા આવડે નહીં ને, એટલે એને તો ચીટપાટ કાઢી. તો નહીં, હકીકત છે, બસ સંસારમાં બે કે ત્રણ જ જીવો એવા છે, એટલે મને યાદ બી છે કે જે પેલું એના નોટપેડનું ફોનમાં નોટપેડ હોય બધાને બતાવવા માટે, પણ વાપરવા માટે નહીં, ઓપરેટ કરતા ના આવડતું હોય. વાત કંઈ જરૂર નથી, તમે જ્યારે ઊંચી સેવાઓમાં આવો ત્યારે જરૂર પડશે, અત્યારે કાંઈ જરૂર નથી. તો એને નોટપેડ કાઢી અને એને લખ્યું મોટા ડિપાર્ટમેન્ટ લાઈન, નાના ડિપાર્ટમેન્ટ લાઈન. તો કે મારી પત્ની બધા નાના નાના ડિપાર્ટમેન્ટ, ફોર એક્ઝામ્પલ કઈ સ્કૂલમાં છોકરાને મૂકવું, નવો ફ્લેટ લેવો હોય તો કયા એરિયામાં લેવો, ઘર ખર્ચનું આખું જે બજેટ હોય તે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું, દીકરીના લગ્ન કરવાના હોય તો કેવું ઘર જેવું, કયો છોકરો જેવો, કેટલો ખર્ચ કરવો, આ બધા ડિપાર્ટમેન્ટ એ સંભાળે. અને હું મોટા મોટા ડિપાર્ટમેન્ટ સંભાળું છું કે ઓબામાએ શું કરવું જોઈએ, યુકેના પ્રાઇમ મિનિસ્ટરે શું કરવું જોઈએ, રશિયાના પ્રાઇમ મિનિસ્ટરે શું કરવું જોઈએ, કોંગ્રેસે શું કરવું જોઈએ, પેલો કોણ અમદાવાદવાળા મોદી સાહેબે શું કરવું જોઈએ, આ બધાએ શું કરવું જોઈએ ડિપાર્ટમેન્ટ મારો, એટલે કે કાંઈ નહીં. પણ એવી રીતે તમે પરમાં પણ વિભાજિત કરી દેજો કે આનાથી પ્રભાવિત થવું જ નહીં અને આ ચીજને જ એડમિશન આપવું, તો તમે ધીમે ધીમે ઘટનાથી અપ્રભાવિત રહેશે. ઘટના તો ઘટવાની જ, એ તમને પૂછી પૂછીને ઘટવાની નહીં, પણ એ ઘટનાથી કેટલા પ્રભાવિત થવું,
કેટલું સ્મૃતિ પટ પર એને વાગોળવું એ તો તમારું કામ છે ને. ઘટના એમાં તમારો અધિકાર નથી, પણ એ ઘટના ચિત્ત ઉપર કેટલી રાખવી અને વારંવાર એને કેટલું સ્મરણમાં લાવવું એ તો તમારા સાધકપણાને આધારે છે. ભગવાન મહાવીર ને એક વખત વિહાર કરતા એમને હોડકામાં બેસવાનો પ્રસંગ બન્યો. હોડકાવાળાને કહે છે મને સામે પાર લઈ જશે, તો કે ઠીક બેસો. ભગવાન બેસે, ફિલ્મમાં હશે કે નહીં મને ખ્યાલ નથી, ફિલ્મમાં હતું હતું, પણ આ પ્રસંગ બહુ મહત્વનો છે, આચારંગ સૂત્રમાંથી કાઢેલો છે. તો એ પેલા પાર ગયા પછી પેલો હોડકાવાળો પૈસા માંગે છે. ભગવાન કે મારું તું પોકેટ વિનાનું વેશ એટલે કે કોઈ વસ્ત્ર જ નથી, તો અઝ્યુમ્ડ કે ભિક્ષુ પાસે તો કાંઈ લેવાનું હોય નહીં, તો તું આવી માંગણી ના કરે એમ સમજીને મેં પૂછ્યું તું. અને પહેલાંને કે પૈસા આપવા જ પડશે, નહીં આપો ત્યાં સુધી આ ધકધકતી રેતીમાં ઊભા રહ્યો. આટલી જ ગરમી, ધકધકતી રેતી ના નદીના કિનારે ભર બપોરનો ટાઈમ તમે જરા 5 મિનિટ પ્લાઝામાં ઊભા રહ્યો, કાર્પેટ પર નહીં, કાર્પેટ વિના, તો તમને ખબર પડે સાક્ષાત અગ્નિ ઉપર તમે ઊભા છો. ચૈત્ર આસોની ગરમી તમે જાણો. ભગવાન ત્યાં ઊભા રહ્યા કયો સર્ગમાં, કારણ કે પૈસા આપવાનો તો કોઈ પ્રસંગ બનવાનો નહીં. એટલે હવે જ્યાં સુધી પહેલાંનો દ્વેષ શાંત ન થાય ત્યાં સુધી હવે સમભાવમાં રહેવાનું. નો આર્ગ્યુમેન્ટ્સ, નો ક્વેશ્ચન આન્સર. ભગવાને કીધું ચલો મોક્ષ માર્ગ કાપી લઈએ. પેલો માર્ગ કાપવાની ના પાડે છે, જવાની ના પાડે છે, પણ મોક્ષ માર્ગ કાપી દઈએ. બીજી જગત બીજા જગતમાં જીવતા હતા એના માટે સંસારનો માર્ગ કોઈ માર્ગ જ નહોતો, માત્ર મોક્ષ માર્ગ જ હતો. અને એમાં ઝડપથી ચાલવાની જ એક સંવેગ, એક વૃત્તિ. કેટલા કલાકો વીતી ગયા, પેલો ના પાડે કે એટલે પેલો એમ જ્યાં સુધી પરમિશન ના આપે ત્યાં સુધી હવે જવું નહીં એ પ્રામાણિકતા હતી, ઊભા રહ્યા. કેટલાક કલાકો પછી એક શ્રાવિકા ત્યાંથી પસાર થતી હતી અને જોયે છે કે આ તો સાધુ ભગવંત. તે વખતે કંઈ દેવાધિદેવ તરીકે ઓળખાણ નહોતી, પણ એક સાધુ છે એટલું તો કે કેમ આવી તે. એટલે પછી પેલા ઓળખાવા લખે છે મારા પૈસા નથી આપતા તો હું જવા નહીં દઉં. એટલે પેલી શ્રાવિકા એને પૈસા આપી દે છે, પણ એમ કે આમને જવા દે. અને પેલો કહે છે ભગવાનને કે હવે તમે જઈ શકો છો. ભગવાનને તરત પગ ઉપાડ્યા ગયા. આટલી ભયંકર ઘટના અને છતાં એનો કોઈ પ્રભાવ નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં, ચાલવા લાગ્યા. એટલું જ નહીં, પવિત્ર આચારણ સૂત્ર કહે છે કે ભગવાન ત્યાંથી ખસ્યા પછી એક ક્ષણ પણ આ ઘટનાનું સ્મરણ કર્યું નથી. કેવો મારો કર્મોદય હતો, કેવો પેલાનો દ્વેષ ભાવ હતો, સારું થયું પેલી શ્રાવિકા આવી ગઈ કે જેથી મને કોઈ ઘટનાનો પ્રભાવ નહીં, તેથી કોઈ ઘટનાનું સ્મરણ નહીં. આ ઘટ કોઈ બી ઘટના ઘટે પણ એનું સ્મરણ ન થાય તો તમે માનજો કે તમે થોડા બી અપ્રભાવિત રહ્યા છો. નાનકડી ઘટના બને પણ વારંવાર યાદ આવે ને તમને, આવું કેમ થયું, આવું ન થવું જોઈએ, આવું કર્યું તો સારું, આવું થયું તો, મતલબ તમે ઘટનાના પ્રભાવમાં ચુંગલમાં ફસાઈ ગયા છો. એટલે ઘટનાથી અપ્રભાવિત છો એની પ્રૂફ ઘટનાનું અસ્મરણ. કારણ કે જે ચીજ તમને અત્યંત તુચ્છ ભાસી હોય એ ચીજ તમારા ચિત્ત પર આવતી ના હોય, જેના કારણે તમે બહુ દુઃખી થયા છો, તમને બહુ તકલીફ પડી છે એવો અંતરંગ પ્રતિક્રિયા થઈ હોય તો પણ બહારથી કાંઈ કર્યું નથી, હસતું મોં જ રાખો તમે. પણ પેલી એર હોસ્ટેસ બી તમે ઘડી ઘડી, અમારા શેઠ સાહેબને કોઈ વાર અપગ્રેડ થઈ ગયા ને બિઝનેસમાં જાય ને તો પેલી બિચારી હેરાન થઈ જાય, કારણ કે ઘડી ઘડી કેન યુ ગેટ મી અ બોલ ઓફ પોપકોર્ન, બિચારી લઈ આવે.
નો આઈ ડોન્ટ વોન્ટ ધીસ ટાઈપ ઓફ પોપકોર્ન, આઈ વોન્ટ કેરેમેલ પોપકોર્ન. એટલે પાછી પેઢી લઈ જાય. આ તે મુખ એનું વસ્તુ જોઈ અંદર તો થાય કયા કર્મના ઉદય આ આવી ગયો અહીંયા. એમ તમે પણ હવે મુખ તો હસતું જ રાખવાના, કારણ યુ આર લ સ્માર્ટ કે આને કશાય કહેવાય અને પેલો મને કશાય છે એવા લેબલ લગાડે એટલે કશાય નહીં કરો. અંતરમાં પ્રતિક્રિયા થાય અને અંતરમાં પ્રતિક્રિયા થાય તો પેલી એર હોસ્ટેસ કેબિનમાં જઈ અને બીજી એર હોસ્ટેસને કહેશે કે આજે તો હેરાન થઈ ગયા એવો એક પેસેન્જર મળ્યો છે. નિંદા થશે, આર્ત ધ્યાન થશે, ઘટનાને વાગો. જો ઘટનાનું તમે વારંવાર સ્મરણ નહીં કરો ને તો ભલે થોડી પ્રતિક્રિયા થઈ બી ગયો હોય અંતરંગ, હવે ભૂમિકા એવી છે, પણ સ્મરણ નહીં કરો ને તો એ ઘામાં રૂજ આવશે. પણ તમે ઘડી ઘડી પેલું અહીંયા કંઈક થયું હોય ઘૂંટણમાં અને આમ તમે આમ 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 કર્યા જ કરો તો ક્યાંથી રૂજ. પેલું પરું થયું હોય ત્યારે ખાજ આવે ત્યારે મા તરત કે ખણતો નહીં, સહન કરે છે પણ ખણતો નહીં. કારણ કે તું જો ખાજ કરશે ને તો લાંબુ ચાલશે, લાંબુ. એક નાનકડો ફોલો મમ્માને થયો તો 6 મહિનાની ઘટના થઈ ગઈ ને હવે તો મોટી સર્જરી તરફ જઈ રહ્યા, નાનકડો બોય. અને પણ એમને સ્નાન કરવાની ના પાડી હશે કે ચાલવાની ના પાડી હશે, બસ આટલું જ ન કર્યું. તેમાં કેટલું મોટું તને સર્જરી તને આવી બી શક્યા નથી. એટલે બીજા પણ અટકીને રહ્યા છે એ જ કારણથી. વાત એમની નથી, વાત એ છે કે તમે જો ઘટનાનું ઘડી ઘડી સ્મરણ કરશો, આવું એને મને કેમ કીધું, આવું કેમ કીધું, આવું કેમ કીધું, તમે સમજી લો એટલું વકર વકર છે, કહેવાય શકે બગડ છે કે એ ગ્રંથિ બની જશે. અત્યારના તો કોઈ વાર ઉપર ઉપરથી તમે આગળ બેન્ડેડ લગાડીને ચાલશે, ધીમે ધીમે પસ્તશે. એવી ગ્રંથિ બંધાશે કે એ આત્મા સાથેનો તમારા સંબંધમાં તિરાડ પડી જશે. ઘટનાનું ઘડી ઘડી સ્મરણ. તો પેલું ગઈકાલે મેં તમને કૂપેની વાત કરી તે પૂરી બી ના કરી, પણ તમે મને કીધું બી નહીં. આ તો અપૂર્વે મને કીધું કે પેલી ઘટના પૂરી કરજો એટલે હું પૂરી કરી દઉં. હા, તો જે બધા ચીની કમવાલા જે છે એને ખ્યાલ આવે, સોરી નસીબ કમ, પ્રેમથી કહું છું, હા નિંદક ભાવથી નહીં, પ્રેમથી કહું છું કે તમે કાંઈ ચૂકો નહીં એવી મારી ભાવના હજી બી છે. તો પેલું પ્રોફેસરને કશે જવું હતું, એને લેક્ચર આપવાનું હતું, એનું રિસર્ચ બાકી હતું, એટલે એને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી, કૂપે લીધો, ઉપરની બર્થ લીધી, કે જેથી એ થોડું 1.5 દિવસની જર્ની હતી. કોલકાતા જતા હતા ને, હા, તો લાંબી મુસાફરીએ નીકળતા હતા. એટલે કે હું રિસર્ચ કરીશ, મારા પોઈન્ટ્સ ટપકાવીશ, બરાબર લેક્ચર પ્રિપેર કરીશ, શાંતિથી. એટલે ફર્સ્ટ ક્લાસના પૈસા ખર્ચ્યા. વર્ષો પહેલાં તો ફર્સ્ટ ક્લાસના પૈસા ખર્ચે તો કે કેમ પૈસા બગાડીશ, અને અત્યારે ફર્સ્ટ ક્લાસની ના હોય તો કે તો પછી ટ્રાવેલ કેન્સલ કરો, ફર્સ્ટ ક્લાસની ટિકિટ નથી તો કેવી રીતે જવાય. હા, તો એને લીધો, ઉપરની બર્થ પણ લીધી, ચોપડા બી ખોલ્યા અને શાંતિથી અભ્યાસ કરવાના હતા. પણ નીચે એક બેન હતા, બરાબર, આઈ કરેક્ટ માય સર, બેન હતા. અને બેનનો જે સ્વભાવ હોય તે સ્વભાવ હતો, એટલે એમની પાસે એક વોટર બેગ હતી, પી લીધું તો ખ્યાલ ના આવે, એનું પાણી બધું પૂરું થઈ ગયું અને હવે એમને તરસ લાગી છે. બાથરૂમમાં પાણી નથી આવતું, ઇન્ડિયન રેલવે બાથરૂમ છે એ જ મોટી વાત છે, તો પાણીની શું વાત. પાણી બાથરૂમમાં બી આવતું નથી, સ્ટેશન આવતું નથી. તે બેન એટલું બધું ઉત્પાત ને વ્યાકુલ થઈ ગયા હતા કે બડબડાટ કર્યા હતા કે એટલે પાણી નથી ને કેવી રેલવે છે ને આમ નથી ને હું તો મરી જઈશ તો હું આંબીલની ઓલી કેવી રીતે કરી શકી, અને એટલું બધું બડબડાટ. એકલા હતા બેન, તો બી કર્યા કરતા હતા. પેલા પ્રોફેસરથી કાંઈ સ્ટડી થઈ નહીં, થયું કે આવી રીતે કરશું તો આખી જર્ની એ થશે તો હું લેક્ચર કેમ આપીશ. એટલે મજબૂરી તેને નક્કી કર્યું કે હવે નેક્સ્ટ સ્ટેશન આવે ને હું જ બેનની વોટર બેગ લઈ અને ભરી આવીશ. પેલા બેનને કોઈ પેલો ડર હોય કે જલ્દી પેલી ટ્રેન સ્ટાર્ટ થઈ જાય, ના ઉતરે તો આખી નહીં, આખી જર્ની મારે આ કટકટ સાંભળવી પડશે.
એટલે પછી એની વોટર બેગ આની વોટર બેગ ચાલે બે ટાઈમ સુધી, અને લઈ બરાબર ભરી અને બેનને સુપ્રત કરી અને બેને પાણી પીધીને એને એટલો હાશનો અનુભવ. હવે પહેલાં થયું કે હવે હું શાંતિથી મારું રિસર્ચ કરીશ. સ્ટેશન ગયું, ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ, સ્ટેશન ગયું, પછી પહેલાં બેનનો પાછો કકળાટ છોડ્યો. હાય હાય સારું થયું આ પાણી તમે લઈ આવ્યા, ને તો હું કેટલી દુઃખી હતી, કેટલી તરસી હતી. હા નહીં મળ્યું હોત તો હું શું, હવે આનું શું કરું? પાણી નહોતું તેનો ઉપાય હતો, પાણી ભરીને આપી દીધી. પણ હવે એના પછી પાસ્ટમાં જયા જ કરો, તમે ઘટનાનું સ્મરણ કર્યા જ કરો, હવે આનો શું ઉપાય, આનો શું ઉપાય? હા સારું થયું ભાઈ તમે લઈ આવ્યા. પેલા કે થેન્ક યુ બી નહીં કહો, પણ ઘટનાને ભૂલી જાઓ. આ થેન્ક યુની અંદર જ્ઞાનીને બી ગમે નહીં, બહુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક. પહેલાં તમે પ્લીઝ અમેરિકા આવો, પ્લીઝ અમેરિકા આવો, અને પછી 15 ઈમેલ ઠોકો, થેન્ક યુ બહુ લાભ થયો બહુ. એટલે પણ તમે ઘટનાનું ઘડી ઘડી સ્મરણ કરો છો એ પણ દુઃખદાયી છે. થેન્ક યુ રૂપે કરો કે પ્લીઝ રૂપે કરો, ઘટનાને ભૂલતા શીખો અને આગળ વધો, આગળ વધો એટલે વર્તમાનમાં રહો. આવી જ્ઞાનીની અપેક્ષા કે ઘટનાથી અપ્રભાવિત રહો. જો કોઈ પણ ઘટના હોય તેમાં બુદ્ધ કરતાં બુદ્ધને બહુ સૂક્ષ્મતાથી એ ઘટના જણાય. જેનું જ્ઞાન નિર્મલ છે તેનું જ્ઞાન સૂક્ષ્મ છે. જેનું જ્ઞાન સૂક્ષ્મ છે એને નાની નાની ચીજ પણ ઘટનાનું ખ્યાલ આવે. એ ઘટનાનું જ્ઞાન એનું ક્લિયર ના હોય એમ નહીં સમજતા. કોઈ નિષ્પૂર્વ સંત હોય તો કે એમને તો ઓલી આ પુરુષ છે, કાંઈ ખબર પડતી એમ નહીં સમજતા. કાનમાં ખીલા ઠોકાયા તો ભગવાનને એની એક એક ક્ષણ ખબર પડતી હતી. ક્ષણ, નોટ ધ ઘટના ઇન અ નટશેલ. એક એક ક્ષણ ખબર પડતી હતી કે આ તૈયારી કરી રહ્યો છે કાનમાં ખીલા ઠોકવાનો, કે લાકડી કે સૂલ કે જે બી, અને હવે એ ઠોકે છે, એ જોરદાર ઠોકે છે, બીજો મુક્કો ઓર જોરદાર છે, ત્રીજો મુક્કો એ એકદમ માંસને પણ વિંધી નાખે એટલો ભયંકર, બધું જ ખબર પડતી હતી. તો ફરક શું બુદ્ધુ અને બુદ્ધમાં? કે એક તન્મય થાય છે, એક ઘટનામાં દૂર જ રહે છે. અહીંયા જ્ઞાની ને અજ્ઞાનીનો ભેદ છે. વિદ્વાન હોય તેને પણ ખબર પડે, પણ એ એટલો ઘટનાની નિકટ આવે કે એ વધારે વ્યાકુલ થાય. જેટલી વધારે સમજ પડે એટલી વધારે એને કોઈ સમજો ખોકાની એક દો વાર, તમે તો ભગવાનના માણસ છો બાપુ. હા પેલો બુદ્ધું હોય તો એને ખબર ન પડે કે એકચ્યુઅલી વોટ ઈ મીન્સ, કે તમે બહુ ઘા છો. પણ એ જ હોશિયાર હોય તો એને ખબર પડે વોટ ઈ મીન્સ, અને એ ખબર પડે એટલે વધારે દુઃખી થાય, પેલો ઓછો દુઃખી થાય. અમે તો એક પ્રસંગ બન્યો તો નિયમિત ડિસ્કસ કરતા કે જો પહેલાં એ ટોન્ટ માર્યો છે, પણ પહેલાં એટલા ભગવાનના માણસ છે કે એને ખબર બી નથી પડી કે વખાણ નથી કર્યા, ટોન્ટ માર્યો તો એ તો આમ આમ કરીને ચાલ્યા ગયા. પણ મેં કીધું આપણે ખબર પડી છે કે પહેલાં એ તો નિંદાત્મક કીધું છે, આપણે ન લેવા ન દેવા, પહેલાં બેની ઘટના છે, આપણે તો કાંઈ છે જ નહીં. તો બી આપણે થાય કે જો પેલો ક્વાઇટ લુચ્ચો છે અને શરૂ થઈ જાઓ, પણ જેને કીધું એને તો કોઈ ફરક નથી પડ્યો. તો તમે તો વળી બુદ્ધ, તમને તો બધી બધી સમજ પડે, પણ તમારી આ હોશિયારી ક્યાં કામ લાગી તમને? તમારો આટલો જ્ઞાનનો સયોપસમ છે, બહુ સારી વાત છે, પણ મોહનો નથી. એટલે તમે રાગ દ્વેષ વિશેષ કરો છો, ને બુદ્ધ છે કે સમજ બધી પડે. અને જેમ જેમ બુદ્ધત્વ ખીલે ને તેમ શું બનવાનું છે શું બધું જ ખબર પડે. ભૂત વર્ત ભાવિ પણ ઝલકે, પણ ઘટનાથી દૂર રહેવાના કારણે એને કોઈ વિકલ્પ જ ન થાય. તો વિભાવ ભાવમાં સરકવાનો દ્વાર જ બંધ છે. વિચારના દ્વારે વિભાવ આવે છે, ગઈકાલે વાત થઈ, વિચારના દ્વાર. પણ વિચાર જ ના આવે, કારણ કે વિકલ્પ જ ના થયો, વિચાર જ ન બન્યો, તો વિભાવ આવે કઈ રીતે? અમે અમે અહીંયા ધરમપુર આવતા વચમાં દેવલાલી થઈને આવ્યા, તો ત્યાં ભિવંડી ઉપર આપણા અમુક મુમુક્ષુઓ સાથે આહાર, કારણ કે હવે નાસ્તા બાસ્તા તો બોલાય નહીં ને 9 દિવસ સુધી. તો નાસ્તો કરતાં મેં એક મુમુક્ષુને એક વાત કરી હતી, તો તમને કહી દઉં. મેં એને કીધું, એવો કોઈ પ્રશ્ન થયેલો એના સંદર્ભમાં મેં આ વાત કરી. મેં તો પેલું અર્થક્વેક બને, અર્થક્વેક તમે જાણો છો શું? ધરતીકામ,
એને એ પણ ધરતીકંપન જુદા જુદા સ્કેલના હોય, કેટલીક વાર સ્કેલ 2 હોય, ખબર બી ન પડે ધરતીકંપ થઈ ગયો. અત્યારના સ્કેલ 2 નો કોઈ ધરતીકંપ થયો હોય, હા તમે કહો તમને ખબર છે કે અમને ધરતીકંપ થયો, તો કે મને તો ખબર બી ન પડી. કારણ કે સ્કેલ 2 હોય તો ધરતીકંપ આવ્યો ને ગયો પણ તમને એનો બોધ સુદ્ધા થાય નહીં. અને એ ધરતીકંપ 9 ઉપર હોય તો છાપરા ઉડી જાય બધું ખેદાન બેદાન. અને યુ ફીલ અફેક્ટેડ. સ્કેલ 2 નથિંગ, સ્કેલ 9. અધ્યાત્મ દ્રષ્ટિથી જ્યારે વાત કરીએ તો જ્ઞાની કહે છે, સાંભળજો હવે એક જ સેન્ટન્સમાં વાત સાંભળજો, કે જ્યારે તમે કોઈ પણ ઘટનાની બહુ નિકટ આવો ને તો સ્કેલ 9 થઈ જાય. અને કોઈ પણ ઘટના હોય કાનમાં ખીલા ઠોકવાની પણ તમે દૂર રહો ને તો સ્કેલ 2 પર જ રહે. બાહ્ય દ્રષ્ટિથી ધરતીકંપ 2-9 અલગ છે, એપી સેન્ટર આ તે. અધ્યાત્મ દ્રષ્ટિએ કોઈ બી ઘટનાની નિકટ ગયા તો એ ઘટના બીકમ સ્કેલ 9 એન્ડ યુ વિલ સ્ટે અફેક્ટેડ ફોર સો મેની આવર્સ એન્ડ ડેઝ. અને મોટામાં મોટી ઘટના પણ દૂર રહો તો સ્કેલ 2, કંઈ ફરક ન પડે. તમારી ચિત્તની શાંતિ, ચિત્તની પ્રસન્નતા, ચિત્તનું સ્થૈર્ય. એટલે મેં હંમેશા કીધું કે દોષ વખતની સ્થિતિ કરતાં દોષ પછી તમારી બરાબર પાત્રતામાં અપાય છે, કે તમે આને સ્કેલ 9 પર મૂકી દીધું, કે તમે જસ્ટ ફિનિશ્ડ ઇટ એન્ડ વેન્ટ અહેડ, કે ડીડ યુ બીકમ વેરી ક્લોઝ્ડ, વેરી નેગેટિવ. તો આ ધીસ ઓનલી શોઝ. તમારે એમ નહીં સમજવાનું કે આના મન ફેસ ઉપર તો એટલું બધું ડિપ્રેશન છે એટલે કોઈ મોટી ઘટના બની હશે, આવું અનુમાન નહીં કરવાનું. એટલું જ નક્કી કરવાનું કે જે કંઈ પણ બન્યું હશે એમાં એ બહુ તન્મય થઈ ગયો છે. સાધક દ્રષ્ટિ આ છે, કોઈ સાવ નાનકડી ઘટના ઘટી હોય, કોઈનો ખાલી ધક્કો લાગ્યો હોય, એમાં પણ તમે જુઓ ને સ્કેલ 9 પર કોઈ બગાસું ખાય કે નિદ્રામાં આવે તો મને હું એટલો બધો અફેક્ટ થઈ જાઉં, તો તમે અને પછી હું ગેટ આઉટ કહું, જસ્ટ ગો આઉટ ફ્રોમ ધીસ. તમને થાય કે શું થયું, શું થયું, કે બહુ મોટું, બહુ મોટું નહીં, બહુ પાસે આવી ગયા ઘટનાની. તમે સમજો, હું તો મારી જ વાત કરું, ઘટનાની બહુ પાસે આવી ગયા એટલે ઘટના નાની મોટી રહેતી નથી, એ તારા ચિત્તમાં બહુ મોટી રહેવાની. અને કોઈ પણ ઘટના બની ખીર રંધાય, સર્પદંશ થાય, આ બધું તો ભગવાને આમ એકદમ સરળતાથી એમના વક્તવ્યમાં કીધું કે સાધના કાળના એક કોઈ ઓટોબાયોગ્રાફી નથી લખી ભગવાને, કે કોઈ ચલો હવે હું મારા 12 વર્ષના આખી કથા કરું છું, 12 દિવસ આવશો, 12 દિવસ આવશો, 12 વર્ષની કથા, એવું કોઈ ભગવાને નથી કહેજ્યું. વક્તવ્યમાં છૂટક છૂટક આવતું, છૂટક છૂટક આવતું હતું કે એક વખત આવા મારા પૂર્વકર્મ મેં બંધ કર્યો હતો તેનો ઉદય મને આ ભવમાં સાધના કાળ દરમિયાન આમ બન્યું, કર્મના સિદ્ધાંત સમજાવવા માટે છૂટક છૂટક પ્રસંગ. પણ બધે સ્કેલ 2, સ્કેલ 2, સ્કેલ 2, સ્કેલ 2. અને આપણે આ દ્રશ્ય પણ જોઈએ ને સ્ક્રીન ઉપર તો આપણે આમ આમ થઈ જાય, કારણ કે દર્શન, પડદાનું દર્શન કરવા છતાં આપને એટલા નિકટ, ભલે રાગના કારણે, હા એ તો કોઈક હરિભદ્ર જેવો જ કે પક્ષપાતે ન મેં વીરે, અને કે ન મને મહાવીર પ્રત્યે રાગ છે, ન મને કપિલ માટે દ્વેષ છે, જેનું વચન યુક્તિથી હા યુક્ત હોય તેનો હું સ્વીકાર કરીશ. મને મહાવીર પ્રત્યે બી રાગ નથી કે કપિલના સિદ્ધાંત પ્રત્યે બી દ્વેષ નથી, જે જે મને સત્ય ભાષે યુક્તિપૂર્વક, હા મારો અંતરંગ ગમો અનગમો નહીં યુક્તિમાં બેસે એનો હું સ્વીકાર કરું. કેટલું સરળતાથી પ્રબુદ્ધ આચાર્યો કહી શકે છે, હરિભદ્ર જેવા છે. મેં તો કીધું કે આજે મારે થોડા આચાર્યોના દ્રષ્ટાંતો લેવા હતા, પણ તમે ના પાડીને 12 વાગે બંધ કરી દેજો કીધું નહીં, એટલે પછી મેં પછી ક્લોઝ કર્યું. કારણ કે જ્યારે હું એમ બોલું કે આચાર્યોનું આજે સ્મરણ કરજો વંદના કરતી વખતે, અને કેટલો એના, હવે કાલે તો કરજો તમે, ઉપાધ્યાયના કેટલા ગુણ, 25 ઉપાધ્યાય, 25 ગુણનું જે વંદના આવશે, પ્રદક્ષિણા આવશે, ત્યારે તમને જેટલા યાદ હોય, ઉપાધ્યાય ઉપાધ્યાય
ઉપાધ્યાય ઉપાધ્યાય દેવચંદ્રજી પણ બીજા ઉપાધ્યાય ખીમા વિજય છે અને કેટલા બધા ઉપાધ્યાય અને એમના જીવન પ્રસંગો તમને જે ખ્યાલમાં હોય એ ચિત્તપટ પર લાવજો, એમના ગુણોને લાવજો અને એક એક વંદના ઉલ્લાસપૂર્વક કરજો કે આપે કેવા ગુણિયલ છો આપ કેવા, અને અમને કેવો માર્ગ બતાવ્યો છે, સમજાવ્યો છે, તમારા જીવન દ્વારા અમે વધુ શીખીએ છીએ અને તમારા વચનની પણ એટલા મધુર છે કે અમને સુનતા શ્રવણે અમી જાય, અમને અંદર એવો જ ભાવ થાય કે હવે અમારી સાથે આવો પ્રસંગ બને, અમે આમ જ એક વખત એક અમેરિકાના સુરક્ષા મંત્રી નીચે કોઈક કામ કરતું હતું અને એને કોઈ સ્ટેટમેન્ટ આપી દીધું, કોઈ પ્રેસ રિલીઝ થયું. આમ તો પેલો સુરક્ષા મંત્રી એટલે ડિફેન્સ મિનિસ્ટ્રી, આવું કોઈ બી સ્ટેટમેન્ટ પબ્લિકમાં આપવાનું હોય તો પહેલાં ભલે સાચું હોય પણ સાચું પણ બોલવું કે ન બોલવું એ અનેકને વિકલ્પોનું કારણ બને, દેશના હિતમાં છે કે નહીં, આ બધો એક વિવેક હોવો જોઈએ. સત્ય હોય તો શું થઈ ગયું, સત્ય પણ ક્યારે કેટલું કેવું બોલવું એનો પણ એક વિવેક હોવો જોઈએ. તે એને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું તો એટલો આ ડિફેન્સ મિનિસ્ટર ગુસ્સે થઈ ગયો કે અલે હું હેડ છું, એચઓડી છું, હા, અને એ બી પાછું લખેલું છે કે હું એચઓડી છું, મેં લઈ નથી લીધું એચઓડી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું. તો મને પૂછ્યા વિના હાઉ યુ કેન ગીવ ધીસ પ્રેસ રિલીઝ, હવે આના પરિણામને હું અટકાવી નહીં શકું, એટલો બધો ગુસ્સે થયો. તો ગુસ્સામાં ને ગુસ્સામાં હી ગોઝ ટુ ધ પ્રેસિડેન્ટ ઓફ યુએસ, હા, કારણ કે એનાથી બી ઉપર છે, અને કે આઈ જસ્ટ કાન્ટ ટોલરેટ ધીસ એન્ડ આઈ કાન્ટ ટોલરેટ ધેટ પર્સન. પેલો અમેરિકન પ્રેસિડેન્ટને ખ્યાલ આવી ગયો કે જે પણ કંઈ ઘટના હશે, હવે આ ખરેખર આ પ્રેસ રિલીઝ એટલું ખરેખર ડેન્જરસ છે કે નહીં, પણ આના ચિત માટે ચિત ઉપર એ સ્કેલ 9 છે અને એનું જે ક્રોધ છે એનું ભલે બધા એના શબ્દો સત્ય છે, આવું દેશના હિતમાં નથી, આમ નથી, બધી વાત બરાબર, પણ મુખ્ય વાત અત્યારે ક્રોધ છે અને ગમે તેમ એનો ક્રોધ રિલીઝ થવો જોઈએ. ત્યાં સુધી હું કંઈ પણ ડિફેન્ડ બી કરીશ ને પહેલાં તો હું પણ વિપક્ષમાં આવી જઈશ. હવે સામેવાળો ક્રોધમાં છે તો થોડી દયા ખાઓ તમે. એટલે પહેલાં પ્રેસિડેન્ટે કીધું ચાલે જ નહીં આવો, ચાલે જ નહીં આવું, આને તો જવાબ આપવો જ પડે, એને કાઢવો પડે તો કાઢવો જ પડે, કારણ કે જ્યુડિશિયરી જો સ્ટ્રોંગ ન હોય તો આખું તંત્ર તૂટી જાય. કરુણા કરુણા, અને છતાં પણ તમારી પહેલી વફાદારી તંત્ર પ્રત્યે હોય, આચાર્યની પણ પહેલી વફાદારી એ અક્કાશ્રી સંઘ અને શાસન પ્રત્યે હોય, એટલે ત્યાં વ્યક્તિગત કરુણા એ હૃદયમાં રાખી અને વ્યક્તિગત સંબંધમાં લાવો. બાકી તંત્રની અપેક્ષાએ જો પેલો નુકસાનકારક હોય તો એવા કેટલાય દ્રષ્ટાંત છે કે સાધુ સાધ્વીઓને પણ સંઘની બહાર કાઢ્યા છે, કે તમે દોષનો સ્વીકાર કરો ને એનું પ્રાયશ્ચિત લો, અને એ જો અહંકાર પર હોય ને ન કરે તો અંતે એનું ચારિત્ર ઉપર ક્રોસ કરે, અમુક પર્યાય કેન્સલ કરે અથવા તો એમને સંઘ બહાર કરે, એવી કેટલીય ઘટના છે. પૂરી કરુણા, પૂરું સ્વરૂપ સ્મૃતિ અને નિજ ભાવમાં રમનતાપૂર્વક જ્યુડિશિયરી પણ સંભાળે, પ્રાયશ્ચિત પણ આપે. જો પેલો દોષ સ્વીકાર કરે તો પ્રાયશ્ચિત આપીને વાત પતી ગઈ, પણ જો લાગે કે હજી પૂર્ણપણે દોષ સ્વીકાર નથી તો પેલું જે બી, અને હમણાં તો પેલી મોટી ઘટના ગોયંકાજીની મેં તમને વાંચવા આપ્યું જ, મેં અમિતને એને તને નથી આપી, મેં આપી તને વાંચવા, વાંચવાનું છે કોઈ કે બધું. જો ભાઈ જ્યાં બધા જ કાલમાં જ્ઞાનીઓ સંતો પ્રત્યે કોઈ એકનો અહંકાર પોષાય નહીં એટલે એ વિરોધી થઈ અને કોઈ અંદરનો જ માણસ હશે, પણ અહંકાર ન પોષાયો કારણ કે પેલો જેટલો પ્રામાણિક રહે એટલો એ અહંકાર નહીં જ પોષે. અહંકાર નહીં પોષાયો એટલે હવે અંદરનો માણસ હતો બધું ખબર બી હોય, અને એ કંઈ ખોટું જ હોય એવું નેસેસરી નથી, પણ ડગલે ને પગલે વિવેક તો વાપરવો જ પડે. અને એને એટલી બધી એ થઈ અને એના પછી એવી સ્થિતિ આવી કે એ બધા ટીચર્સ ઓફ વિપાસના, બધા જ સ્ટુડન્ટ્સ ઓફ વિપાસનાને લેટર લખે અગેન્સ્ટ ગોયંકાજી અને સ્પેશિયલી અગેન્સ્ટ હિમ એન્ડ હિઝ એડમિનિસ્ટ્રેશન એક્સેટ્રા.
અને એક લેવલ પર એવું આવ્યું કે પીપલ સ્ટાર્ટેડ બી ગેટિંગ અફેક્ટેડ, કારણ કે પેલો એવું બધું બોલે કે લોકો લાગે કંઈક તો હશે, કંઈક તો હશે. અને ફાઇનલી હી હેડ ટુ આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ. એ ન્યૂઝ લેટર મને કોઈ અમેરિકાથી જ મોકલ્યું છે કે બાપા વાંચજો. તો દરેક કાલમાં ગોસાલો રહેવાનો, દરેક કાલમાં દેવદત્ત બુદ્ધને માટે, જ્યાં બુદ્ધત્વ જાગે ત્યાં દેવદત્ત બી આવે, જ્યાં મહાવીર ઉત્પન્ન થાય ત્યાં ગોસાલો બી થવાનો, એવું બને જ. છતાં મેં બરાબર બારીકાઈથી વાંચ્યું. વાત મારે એ કરવી છે કે આનો ક્રોધ રિલીઝ કરવા માટે પહેલાં પ્રેસિડેન્ટે એક યુક્તિ કરી કે વાત આ કોઈ પણ રીતે ચલાવી શકાય, લેવાય જ નહીં. એક કામ કરતું, એક રિપ્લાય લખ એને, અને લખે છે. અને ક્રોધ તો બહુ હતો, એટલે ક્રોધ હોય ત્યારે કેવા મરચા હોય, તીખા મરચા હોય, તમતમતા. ગઈકાલથી આપણું તમતમ તો ચાલે છે, હજી કાલ સુધી ચાલશે, પછી સાધુ પદ આવશે એટલે બધું શાંત થઈ જશે. સાધુ વખતે હું બધું કંઈ સહન કરી લો છે. સાધુ એટલે જે સહન કરે સાધુ, પણ હજી આચાર્ય ઉપાધ્યાય સુધી આ બધું આવશે. તમાચ તમાચ, મને અમે નેમી કે તમાચ જેવો શબ્દ છે કે તમારો ઊભો કરેલો, મેં તો શું ફરક પડે. હકીકતમાં છે, તમે ન સ્ટડી કર્યો હોય તો ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ. મારા સ્ટડીમાં તમાચ શબ્દ છે, તમાચો તો છે જ, પણ પેલો ક્રોધમાં જે કરે તમાચો, અને પોતાના સ્વરૂપમાં રહીને કરે તમાચ, એમ થોડો ભેદ રાખવા માટે હું સ્પેશિયલી તમાચ શબ્દ વાપરું. જ્યારે કોઈ સંસારીની વાત આવશે ત્યારે તમાચો બોલીશ, ત્યારે તમે સમજી લેજો. તો કે પછી પહેલાં લખ્યો, અને પછી પ્રેસિડેન્ટને કહે કે મને સબમિટ કરજો, હું ચેક કરી લે. ચેક કરીને કીધું કે હજી એટલો તીખો પત્ર નથી, એને તો જે કૃત્ય કર્યું છે એની સામે જરા સ્ટ્રોંગલી લખવું જોઈએ, બહુ માઇલ્ડ ભાષા છે. એટલે પહેલાંનો તો ક્રોધ હતો જ, એ તો બિચારો બ્રેક લગાવીને લખતો હતો. તો પછી સેકન્ડ કોપીમાં વધારે તીખા તમતમતા શબ્દમાં લખે, પાછું વાંચ, એનું મુખ જોયે તો કે હજી પૂરો ક્રોધ રિલીઝ નથી થઈ ગયો, તો કે હજી આ બહુ માઇલ્ડ છે. ચાર કોપી કરાવી, હવે ચોથા કોપીમાં તો એનો બધો જ. તે તમે પેલું મૌલિકે જે બધું મહાન કાર્ય કર્યું ને એક મહિનામાં, તો મને સપનાનો, આરતી ધુલિયાનો ને બધાનો થોડા ફીડબેક આવ્યા કે હી વોઝ વેરી ગુડ. ધ ફર્સ્ટ વેરી ગુડ પોઈન્ટ વોઝ હી વોઝ લિસનિંગ, નોટ સ્ટ્રેટ આર્ગ્યુઈંગ. અને આરતીએ તો બહુ સરસ લખ્યું કે અમને તો એમ જ હતું કે અમે બધા બુદ્ધું જ છે, એવું તે લખ્યું હતું કે તે જ લખ્યું હતું કે અમે બધા બુદ્ધું જ છે. પણ એ જે રીતે હી વોઝ લિસનિંગ એન્ડ ગાઈડિંગ, અમને એમ લાગ્યું વી કેન ડૂ વન્ડર્સ ફોર ધી આશ્રમ, ફોર ધ મિશન. સો નાવ વી આર ટોટલી રેડી ફોર સેકન્ડ લેવલ ટેક ઓફ. બધાને તો ના જ લાગ્યું હોય, આ તો આરતી જેવી પવિત્ર આત્માને લાગ્યું હોય. પાછો એ એમ ના સમજી લે કે એ બહુ હોશિયાર છે પાછો, એટલા માટે એ તો એનો પ્રમોટ કરવાનું કે ઓહો મારું આવું, મારું આ શું કહેવાય, ઇન્ટરેક્શનનું આટલું સરસ રીતે લીધું, વેરી ગુડ, એનામાં કંઈક આગળ વિશેષ કાર્યનું સત્વ છે, એમ તારે લેવાનું. તો પેલો તીખો તમતમ તો, અને ચોથી વખતમાં પહેલાંનો બધો જ ઉભરો શાંત. સમટાઈમ્સ યુ જસ્ટ નીડ અ ગુડ લિસનર. હા, એન્ડ ધેન એવરીથિંગ ઇઝ ઓકે ઓવર ધેર, ઓનલી ધેર ઇઝ નો ચેન્જ નીડેડ, ગુડ લિસનર. તો હી ડીડ ધેટ વર્ક, અમેરિકન પ્રેસિડેન્ટ. એન્ડ ફાઇનલી ચોથામાં બધો જ ક્રોધ, હી કુડ એકચ્યુઅલી સી ધ કલર ઓફ હિઝ ફેસ. જો જે બહુ નેગેટિવિટીમાં તમને ખબર પડી જશે, એનું મોઢું જ કાલું કાલું થતું જશે, ગમે તેટલો ગોરો હોય, પણ નેગેટિવિટી હોય ને યુ બીકમ ડાર્ક. ક્રોધ અંદર દમાયેલો પડ્યો હોય, યુ બીકમ ટુ ડાર્ક, યુ આર નોટ ઇવન વર્થ લુકિંગ એટ. એવી રીતે ફેસ પર લેશિયાનું આખું જે સાયન્સ જૈન દર્શનમાં બતાવ્યું કે એનાથી પૂતગલોમાં બી ફેર પડે, અને તમારા શરીરમાંથી ગંધ બી એવી નીકળે, એનું રૂપ એવું, યુ બીકમ સો ડાર્ક. આવી ખ્યાલ હવે તો નેમી કહી દે કે આનું જરા ધ્યાન રાખજો, જરા બધા ડાર્ક લાગે છે. બોલ, કીધું ને ગઈકાલે તે કીધું કે નહીં? હા, તો ઇટ ઇઝ અ ફેક્ટ. હા, બોડી લેંગ્વેજથી બી તમે પકડી શકો કે પેલો શાંત રહે છે, બિલકુલ શાંત નથી. શાંત છે પણ બિલકુલ શાંત નથી, એ તમારું બોડી જ કે મનપૂર્વક જ્ઞાનની જરૂર જ નથી.
બોડી લેંગ્વેજથી ખબર પડે. તો પેલા અમેરિકન પ્રેસિડેન્ટને ખ્યાલ આવી ગયો કે હવે એનો બધો ક્રોધ રિલીઝ થઈ ગયો, તમે ખુશ ને, તમારા એના દેશના થોડા વખાણ કરીએ ને આ લોકો ખુશ થઈ જાય. આ જરા કંઈક ઘસાયેલું બોલે તો બાપા અમે અહીંયા છીએ હા એમ બોલે પાછા. તમે બોલ્યા હતા કે નહીં ત્યાં અમેરિકામાં? હા એ બોલ્યા તા એકવાર. એ લોકો કાંઈ બી આપણી પીઠ પાછળ જ બોલવું પડે અમેરિકાનું કાંઈ, અને બોલીએ જ છીએ, બોલીએ જ છીએ. આગળ મીઠી મીઠી પ્રવચનમાં મીઠી મીઠી વાત કરીએ, પાછળ બોલીએ. મેં હવે કહી દીધું એટલે નિંદા ન ગણાય હવે. તો એને ખબર પડી કે હવે બધું રિલીઝ થઈ ગયું છે. સી વન્સ યોર ફ્રસ્ટ્રેશન ઇઝ રિલીઝ નો, નાવ યોર માઇન્ડ ઇઝ ફ્રી ટુ પિકઅપ ગુડ થિંગ્સ. એટલે પછી જે ચોથી કોપી હતી એ શાંત થઈ ગયો પછી, કે હવે તું જ આવા જ કે આમાંથી કેટલું સબટ્રેક્ટ કરીને આપણે મોકલવું જોઈએ. હી સબટ્રેક્ટેડ ધ હોલ લેટર. વન્સ ક્રોધ ઇઝ ડાઉન, દમિત ક્રોધ બી, તેને તો બરાબર જ છે ને, આટલો પાવર તો મેં એને આપ્યો જ હતો એક દિવસ. આમાં એને એમ લાગ્યું કે મારો ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ એટલે કહ્યું, કે મારી અગેન્સ્ટનો એનો ભાવ, એને બધું જ કંઈક જુદું જ દેખાયું. આખી ઘટના એને જુદી જ દેખાય. અરે આટલી બધી શું કામ તો તકલીફ કરે, ખજૂર હાથમાં આવે ને તો ઠલ્યું ફેંકી દેવાનું, ખજૂર ખાઈ લેવાનું. કોઈ બી ઘટનામાં આટલા બધા તન્મય કેમ થઈ જાઓ છો? એ ઘટનામાં કંઈક ફેંકવા જેવું હશે જ, અને કંઈક ખાવા જેવું પણ હશે જ. ખાવા ખાવાનું લઈ લો, બાકી બધું. અમેરિકાના થોડા વખાણ કરી દઉં, તમને પૂછું છું, કરી દઉં હે? અપ ટુ યુ, માસ્ટર્સ વિશ ને. આખા 7 દિવસ માય માસ્ટર જ કર્યા કરતા હતા ત્યાં. હા ઠીક છે, તો માસ્ટર વિશિસ ટુ સ્પીક. તો એક જ મિનિટ, આમ બી બબ્બર સિંગ જ આવવાનો છે, બધું પટાપટ કરશે. તો એક વખત એક અમેરિકન પ્રેસિડેન્ટે એના સેક્રેટરીને પૂછ્યું કે આ પોસ્ટ ખાલી છે ને, આ પોસ્ટ પર મારે કોઈકને મૂકવાના છે, તો પેલા વ્યક્તિ માટે તારું શું મત છે? એ બરાબર આ પોસ્ટ પર રહી અને સરખી રીતે કામ કરી શકશે, સારું કામ કરી શકશે? એ પેલા સેક્રેટરી કીધું કે બાપુ તમને ખબર, બાપુ એટલે પ્રેસિડેન્ટને કીધું, સર તમને ખ્યાલ નથી એ તો કેટલી નિંદા કરે તમારી, અને એને તો બિલકુલ તમારી સાથે ફાવતું નથી. પહેલાં એ કીધું કે મારો પ્રશ્ન પહેલાંનો મારા માટે શું અભિપ્રાય છે એ નહોતો, એ પોસ્ટ પર જે એની ડ્યુટીઝ છે એ બરાબર કરી શકશે, મેં આટલું જ પૂછ્યું. પેલા વ્યક્તિને મારી સાથે ના ફાવતું હોય પણ એ કાર્ય સારું કરી શકતો હોય તો એને જ મૂકવો જોઈએ. એનો તારા માટેનો અભિપ્રાય, એ તારો અભિપ્રાય કેમ બહુ બલવાન થઈ જાય છે? જો આ બહુ મહત્વનો ગુણ છે કે આ બધું સાંભળી સાંભળીને એપ્લાય કરવાનું છે. કે મેં એટલું પૂછ્યું કે અમેરિકાના હિતમાં છે કે નહીં, પેલો પોસ્ટ પર આવે અમેરિકાના હિતમાં છે કે નહીં, અમારા સંબંધ કેવા છે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આવી જાગૃતિ સાધક પાસે અપેક્ષિત છે. તમે એકાંતમાં તો બહુ ઓછો ટાઈમ રહેશો, તમે વિશેષ ઇન્ટરેક્શનમાં જ રહેવાના. યુ આર અ સોશિયલ એનિમલ. હા, એવો જીનકલ્પી વ્યવહાર તો તમને આ બહુમાં પોસિબલ છે કે નહીં, બે ક્વેશ્ચન માર્ક છે. એટલે એકાંતમાં તમે રહેવાના નહીં, એટલે એકલા એકલા રહેવાની બહુ ટ્રેનિંગ નહીં આપો પોતાને. ખરેખર સુધરવું હોય તો પાછા સમૂહમાં જઈને ચેક કે હવે તમારી મૈત્રી કેવી છે, હવે તમારી ઓપનનેસ કેવી છે, હવે તમારી જાગૃતિ. આ એકાંતની ટ્રેનિંગ લઈને તમે માત્ર તમારું અહિત કરો છો. એટલે પહેલાં આ તમારામાં શ્રમગુણનો વિકાસ કેટલો છે, અને એ શ્રીપાલનો ઉપશમ એ ગુણ કાલના ત્રીજા ખંડના શરૂઆતમાં જ્યારે ધવલ બધું કાવતરું કરશે ત્યારે આપણે સાંભળશું. તમે લોકો રહેશો ને કાલ સાંજ સુધી, પછી જશો 6 વાગે પછી જશો ને? હા, ભોજન કરીને, એમ્બિલ નહીં કરો, ભોજન કરીને જશો. ઠીક છે, તો તમે ખાસ જોજો કે આવા પ્રસંગે
અત્યારના તમને શ્રીપાલની વાત આમ બહુ જામતી નથી, આ મને નેમી જ કહે કે આ શું બધું પૈસા માંગ માંગ કર્યા જ કરે, કેટલા આપશો કેટલા આપશો. એટલે મેં કીધું પણ એ શ્રાવક હતો ને પૈસા તો જોઈએ કે ના જોઈએ. એટલે તમને બીજો ખંડ બહુ લૌકિક ભાષે મને નથી ભાસતો, કારણ એક સમ્યક દ્રષ્ટિ જીવની કથા છે. તમે આખી કથા જેવું તૃતીય ખંડમાં જશો અને જેવા ધવલના કાવતરા આવશે તે વખતે શ્રીપાલનું સમ્યક દ્રષ્ટિપણું તમને ખ્યાલમાં આવશે. તો એની પહેલા બીજા ખંડની ચાર ઢાલ જોઈએ. મારી જે 5 મિનિટની બધું લેવાયું છે ને એ તું થોડું ફાસ્ટ વાંચીને કવર અપ કરી દેજે. શ્રીપાલ રાજાનો રાસ, પાનું 87. 5મી ઢાળ મંગળાચરણ. આ પ્રમાણે શ્રીપાલ કુંવરની ભુજાના બળનું તેજ જોઈને મહાકાળ રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યો અને હૃદયમાં સ્નેહ લાવીને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. હે મહારાજા, અમારા ઉપર કૃપા કરીને અમારા નગરમાં આવીને અમારું આંગણું પવિત્ર કરો. ખરેખર પૂર્વભવમાં કરેલા અમારા પુણ્ય આજે પ્રગટ થયા છે. વળી જે મરુધરના મારવાડના લોકોને જ્યાં સામાન્ય પુષ્પ પણ નથી મળતું ત્યાં કલ્પવૃક્ષના પુષ્પોની સુગંધ તો અતિ દુર્લભ છે, તેમ તમારા જેવા સત્પુરુષોના દર્શન અમારા જેવાને દુર્લભ છે. આ રીતે રાજાની વિનંતી સાંભળી વચ્ચે જ ધવલશેઠ કુંવરને આધીન થઈને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો કે હે સ્વામી, વોળાવા વિના જેમ અજાણ્યો મુસાફર એક દિવસ પણ ચાલે નહીં, તેમ તમારા વિના હું એકલો એક દિવસ પણ આગળ જઈ શકું તેમ નથી. હે સ્વામી, આપને ભાગ્યશાળી પુણ્યના સમૂહવાળા જાણીને સર્વ મનુષ્યો ઈચ્છે છે, પરંતુ રત્નદ્વીપ ઘણો દૂર છે અને આપણને અહીં ઘણો વખત થયો છે, માટે હવે નગરમાં જવાનું બંધ રાખો. ત્યારે કુંવર કહેવા લાગ્યો, શેઠ, રાજાનું દાક્ષિણ્ય વચન કેવી રીતે ખંડન કરાય? એમ કહી નગરને જોવા માટે કુંવરે રાજા ઉપર મહેરબાની કરી. ત્યારે રાજાએ દુકાનોને હીરાગર કસબી વસ્ત્રોથી શણગારાવી ઘેર ઘેર તોરણોની શ્રેણીઓ બંધાવી તથા શેરીએ શેરીએ અને ચોકમાં મનોહર નાટકો અને ગીતો થવા લાગ્યા. વળી માર્ગને વિશે પાણી છંટાવીને વિકસવર ફૂલો બિછાવ્યા તથા સોનાના અને રૂપાના સાજે કરીને હાથી અને ઘોડાઓને શણગાર્યા. અર્થાત આ રીતે સામૈયાની તૈયારી કરી. ઢાળ 5મી શરૂઆત. હવે શ્રીપાલ કુંવર રાજાની વિનંતીને સ્વીકારીને નગરમાં પધારે છે અને બબ્બરકોટના રાજાનું મહત્વ વધારે છે. વળી શ્રીપાલ કુંવર મોટા ભાગ્યવાળો અને પ્રતાપવંત હોવાથી પગલે પગલે તેને જોવા માટેની લોકોની ઉત્કંઠા વધી. પછી કુંવરને ઘેર તેડીને લાવ્યા ત્યારે સજ્જનોના મનને પણ પસંદ પડ્યા. વળી કુંવરને બેસવા માટે સોનાના આસન મંડાવ્યા તથા રાજા મીઠાઈ મેવા અને પકવાનને કેળવી તૈયાર કરાવવા લાગ્યો. એ રીતે બબ્બરકોટનો રાજા ઘણા પ્રકારે કુંવરની સેવાભક્તિ કરવા લાગ્યો. પછી ગોળ અને ઘીના અનેક પ્રકારના ભોજન કરાવ્યા, ઉપર તંબોળ આપ્યું, પછી કેસરના રંગરોળના છાંટણા કર્યા તથા રાજા સર્વ સ્વજન માણસોની સાક્ષીએ આ પ્રમાણે મધુર વાણી કહેતો થકો સ્નેહમાં જરા પણ અંતર રાખતો નથી. હે કુંવર, અમે આપને બહુ માન આપીને કન્યાનું દાન આપીએ છીએ, તો આપ કન્યાને પરણીને અમારા વંશનો વાન તેજ વધારો. ત્યારે કુંવર કહેવા લાગ્યો કે હે રાજન, કુલ વગેરે જાણ્યા વિના ફક્ત ચિત્તની સાક્ષીએ જ દીકરી કેમ અપાય પરણાવાય? ત્યારે રાજાએ કહ્યું કે પક્ષીઓમાં મુકુટ સમાન હંસ છાનો રહે નહીં, તેમ તમારા ગુણોથી તમારો વંશ ઉત્તમ છે એમ અમે જાણ્યું છે. જે હીરાને નજરે જુએ છે તે સૌ કોઈ જાણે છે કે ખાણ વિના હીરો હોય નહીં, એ પ્રમાણે કહીને લગ્ન મહોત્સવ શરૂ કરાવે છે. તે વખતે સર્વ સાજન લોકો આવે છે તથા રાજા ધવળ ગીત ગૌરાવે છે. રૂપે કરીને અપ્સરા જેવી અને જેના ગુણોનો પાર નથી એવી મદનસેના કન્યાને આ રીતે પરણાવી પછી રાજા હાથ જોડીને કરોડો મણિરત્નો માણેક તથા સાથે મોતીઓને જોડીને કન્યાદાનમાં આપે છે. વળી જેના ગુણ બોલતા પાર પણ ન પામી શકાય તેવા મણીના આભૂષણો આગ્રહ કરીને વારંવાર પહેરાવે છે. વળી દાયજામાં 9 પ્રકારના નાટક આપ્યા, તેમાં જાણે સ્વર્ગમાંથી કિંમતથી ખરીદીને લાવ્યા ન હોય તેવા પ્રસિદ્ધ પાત્રો હતા તથા વહુવરની સેવા કરવા માટે ઘણા દાસદાસીઓ અને સારા વિલાસવાળા નોકરો પણ ઉલ્લાસથી આપ્યા. પછી ત્યાં કેટલાક દિવસ આનંદભેર સુખને ભોગવતા અને યાચકોને ઘણું દાન આપતા રહ્યા. ત્યાર પછી કુંવરે કહ્યું કે હવે અમારે પરદેશ જવું છે, માટે વાર ન લગાડો અને અમને જલ્દી બોલાવો.
તે સાંભળીને રાજાને ઘણું દુઃખ થયું અને વિચારવા લાગ્યો કે મહેમાનને પરાણે કેવી રીતે રાખી શકાય, વળી મહેમાનથી કદી ઘર વસે જ નહીં, તથા પુત્રી જે જન્મી છે તે તો નિશ્ચય પારકી જ છે, એમ ચિંતવી વોળાવવાની તૈયારી કરવા લાગ્યો. એક વહાણ આવા પ્રકારનું કરાવ્યું કે જેને જોઈને આશ્ચર્ય થાય તેવું એક જુંગ જાતિનું અલભ્ય વહાણ હતું, જે 64 કુવાથંભો વડે સુંદર શોભતું હતું. તે કુવાથંભોમાં કારીગરોએ મણી અને માણેક જડ્યા હતા, વળી તે સ્તંભો આકાશને જઈને અડ્યા હોય તેવા ઊંચા લાગતા હતા. વળી તે વહાણમાં સોનાના ચિત્રામણોથી ચિત્રેલ મનોહર એવા ગોખલા ઠેકાણે ઠેકાણે દેખાય છે, તથા તેમાં મોટી ધ્વજાઓ ફરકી રહી છે, તથા મણીના તોરણો ચળકાટ કરી રહ્યા છે, અને ચારે દિશાએ વિંઝાતા ચામરો ઢળી રહ્યા છે. તે વાહનના સાતમા મજલે ચડીને વિશ્રાંતિ કરીએ અને ત્યાં બેસીને સોનાના સોગટાથી રમીએ તેવું રમણીય છે, તથા ઘણા છંદોથી તે શોભી રહ્યું છે, તેમાં ઘણા વાજા વાગે છે, તેથી તે વહાણ સમુદ્રમાં ગર્જના કરી રહ્યું છે. હવે રાજા તે વહાણને ઘણા પ્રયત્નપૂર્વક રત્નોથી ભરી દે છે, તેવી રીતે તે સાસરવાસને મોટા મનથી કરે છે. પછી ભરેલા હૃદયથી ભેટીને પુત્રીને વોળાવી અને તે સમયે ઘણા પ્રકારે શિખામનરૂપ ગુણોની પેટી આપી. વળી તે વખતે સર્વ સજ્જનો પણ આવ્યા અને ઘણા પ્રકારના ભેટના લાવ્યા. પછી સર્વ સ્નેહીઓ આંસુ પાડતા સમુદ્ર કાંઠે આવ્યા અને વર વહુને વોળાવ્યા. ત્યારે માતા પિતાને ઘણું દુઃખ થયું. પછી પ્રયાણના વાજા વગડાવ્યા. પછી વહાણના નાંગર લંગર ઉપાડી લીધા અને સઢના દોરડા ચડાવ્યા. પછી ખલાસીઓએ વહાણો વેગથી ચલાવવા માંડ્યા. તે વખતે વહાણના ઝરૂખામાં બેઠેલા વર વહુ ઘણા શોભી રહ્યા છે. તે વહાણમાં તેઓની આગળ હંમેશા નાટકો થાય છે અને ગુણવાન લોકો તેઓના ગુણગાન કરે છે. હવે ધવલશેઠ શ્રીપાલ કુંવરની આ સર્વ રુદ્ધિ સિદ્ધિ જોઈ મનમાં વિચારવા લાગ્યો કે મેં તો જાણે બધી વેટ કરી છે અને આ કુંવરને પહેલેથી જ સમુદ્ર ફલીભૂત થયો છે, કારણ કે જે મારી સાથે ખાલી હાથે આવ્યો હતો તે આજે તો ધનથી પરિપૂર્ણ થયો છે. વળી આપણે આ રસ્તે પાણી અને લાકડા માટે જ આવ્યા હતા, પણ આ કુંવર તો રણ સંગ્રામ કરીને સુંદરીને પણ પરણ્યો, તથા સહેજમાં મારી અડધી લક્ષ્મી મેળવી લીધી. આ પ્રમાણે એને પલકવારમાં રિદ્ધિ સિદ્ધિ વધી ગઈ. વળી મારે તેની પાસેથી એક મહિનાનું ભાડું લેવાનું બાકી છે, તે પણ કેવી રીતે માગું અને ખતપત્ર પણ કેવી રીતે બતાવું? કદાચ જો માગીશ તો તે ભાડું આપશે કે કંઈ આડું અવળું બોલશે. પછી શેઠના મનોભાવથી તે વાત કુંવરે જાણી લીધી, એટલે મુખેથી મીઠા વચનો બોલાવવા પૂર્વક જે ભાડું નક્કી કરેલ હતું તેનાથી 10 ગણું ભાડું આપ્યું. જેમ જૈન ધર્મના પ્રભાવથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તેમ અનુક્રમે તે સર્વ વહાણો કુશળક્ષેમ રત્નદ્વીપે પહોંચી ગયા. પછી ત્યાં વહાણોના નાંગર પાણીમાં મૂક્યા અને સઢના દોરડા સંકેલી લીધા, તથા લોકો ધીમે ધીમે ત્યાં ઉતરવા લાગ્યા. આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે બીજા ખંડને વિશે પાંચમી ઢાળ કહી. તેમાં કહ્યું છે કે હે ભવ્ય પ્રાણીઓ, જુઓ, અખંડ પુણ્યના પ્રભાવથી એકલા શ્રીપાલ કુંવરે અડલક વૃદ્ધિઓ મેળવીને શ્રેષ્ઠ ભોગોને પ્રાપ્ત કર્યા. દ્વિતીય ખંડની પાંચમી ઢાળ સમાપ્ત. છઠ્ઠી ઢાળ મંગળાચરણ. હવે રત્નદ્વીપને વિશે. સર્વ કરિયાણાની વસ્તુના દાન ટેક્સ આપી તે બધો માલ અનેક વખારોમાં ભરીને વ્યાપારીઓ વ્યાપાર કરવા માટે અનેક પ્રકારના ઉદ્યમો કરવા લાગ્યા. ત્યાં સમુદ્ર કિનારે પંચરંગી રેશમી વસ્ત્રોના ઊંચા તંબુઓ તાણ્યા અને તેમાં લાલ રંગના કિન ખાપના જરીવાલા ચોરસ ચંદરવા બાંધ્યા. ત્યાં સોનાના રંગના રેશમી જરીના વસ્ત્રોના મંડપમાં રત્નના હિંડોળા ખાટમાં બેઠા બેઠા કુંવર નવ રસવાળા નાટકોને આનંદથી જોઈ રહ્યા છે. તે સમયે ધવલશેઠ આવીને શ્રીપાલ કુંવરને કહેવા લાગ્યો કે સ્વામી, આજે વસ્તુઓના કરિયાણાના ભાવ બહુ જ છે, તો તમે તમારા ભરેલા 250 વાહનના કરિયાણા કેમ વેચાવતા નથી? ત્યારે શ્રીપાલ કુંવર શેઠને કહેવા લાગ્યો કે અમારી વસ્તુઓ વેચી તેના પૈસા ઉપજાવો અને બીજી સારી વસ્તુને ખરીદો, આટલું અમારું કામ તમે કરી આપો. આ પ્રમાણે શ્રીપાલ કુંવરનું કહેવું સાંભળી ભીલના જેવો તે પાપી ધવલશેઠ હર્ષ પામ્યો. છતાં જેમ બિલાડો દૂધ જોઈને આર્ધ ધ્યાન કરે તેમ આર્ધ ધ્યાનમાં પડ્યો. કહ્યું છે કે બ્રહ્માએ વિછીના પૂંછમાં, સર્પના મુખમાં અને દુર્જનના હૃદયમાં ખરેખર વિષ વહેંચીને મૂકેલું છે. એ અવસરે એક ઉત્તમ ઘોડેસવાર ત્યાં આવ્યો. તે ઘોડેસવાર સુંદર ગુણવાળો, રૂડારૂપવાળો, મનોહર વેશવાળો છે અને સાથે તેનો પરિવાર પણ તેના જેવો છે. તે વખતે તે પુરુષને શ્રીપાલ કુંવરે આદરપૂર્વક બોલાવી પોતાની પાસે બેસાડ્યો. તે પુરુષ પણ ત્યાં અદ્ભુત નાટક જોઈને અત્યંત હર્ષ પામ્યો. ત્યારે નાટક પૂર્ણ થયે છતે શ્રીપાલ કુંવર તેને પૂછવા લાગ્યા કે હે બંધુ, તમે ક્યાંથી આવ્યો છો, અહીં શું પ્રયોજને આવ્યા છો અને મારા લાયક કાર્ય હોય તે કહો. ઢાળ છઠ્ઠી શરૂઆત. હવે તે પુરુષ કુંવરને વિનંતી કરી કહેવા લાગ્યો કે હે સ્વામીન, હું આપને જે વાત કહું તે આપ શાંતિથી ધ્યાન દઈને સાંભળજો. એક સુંદર રત્નદ્વીપ નામનો દ્વીપ છે,
ત્યાં અત્યંત ઊંચો ગોળાકાર અને રત્નના શિખરવાળો રત્નસાનુ નામનો પર્વત છે. વળી તે પર્વત ઉપર રત્ન સંચયા નામની નગરી છે અને તે નગરીમાં વિદ્યાધર મનુષ્યોનો સ્વામી કનક કેતુ રાજા રાજ્ય કરે છે. તે રાજાને રત્નના જેવી દેદીપ્યમાન રત્નમાલા નામની રાણી છે અને તેમને દેવના જેવા મનોહર સુશોભિત એવા એક કનકપ્રભ, બે કનકશેખર, ત્રણ કનકધ્વજ, ચાર કનકરુચિ નામના ચાર પુત્રો છે. તે રાજાને ચાર પુત્રો ઉપર ઈચ્છાનુસાર ગુણના સ્થાન સરખી એક પુત્રી થઈ. રૂપ અને કલાની અપેક્ષાએ કામદેવની પત્ની રતિથી પણ અધિક એવી તે પુત્રીનું મદન મંજુષા નામ છે. તે પર્વતના શિખર ઉપર રાજાના પિતાએ કરાવેલો એક મનોહર જીન પ્રાસાદ છે. તે જીન પ્રાસાદ ઊંચાઈમાં જાણે મેરુ પર્વતની સાથે વાત કરતો હોય તેવો દેખાય છે. અર્થાત તે જીન પ્રાસાદ ઘણો ઊંચો છે. વળી તે જીન પ્રાસાદને વિશે મનને આનંદ પમાડે તેવી અલૌકિક સુશોભિત સુવર્ણમય ઋષભદેવની મૂર્તિ છે અને વિદ્યાધળના સ્વામી કનક કેતુ રાજા તે પ્રભુની હંમેશા ભક્તિ કરે છે. વળી રાજકુંવરી મદન મંજુષા પણ ખૂબ ભક્તિભાવપૂર્વક ત્રિકાળ રૂડા પ્રકારે પ્રભુની પૂજા કરે છે, સુગંધી અગરુનો ધૂપ કરે છે અને મનોહર ગીતો ગાવા વડે ભગવાનના ગુણોની સ્તવના કરે છે. વળી એક દિવસે મદન મંજુષા કુંવરીએ સોનાના પત્ર ઉપર કોળણી કરી તેમાં વચમાં વચમાં સુંદર રંગબેરંગી રત્નો ગોઠવી પ્રભુજીની અત્યંત મનોહર આંગી બનાવી. એટલામાં રાજા જિનેશ્વર પ્રભુના દર્શન કરવા આવ્યો અને પુત્રીએ રચેલી આંગીની કળા જોઈ. તે જોઈ રાજા ચિત્તમાં વિચારવા લાગ્યો કે 64 કલાના ભંડાર સમાન મારી પુત્રીને ધન્ય છે. વળી જેવી આ મારી પુત્રી છે તેવો તેને યોગ્ય પતિ મળે તો મારા મનને અત્યંત આનંદ થાય, કારણ કે સોનાની સાચી વીંટીને વિશે કાચ ન જડી શકાય. આ પ્રમાણે ચિંતામાં મુગ્ધ બનેલો રાજા શૂન્ય ચિત્તે જેટલામાં ઊભો છે તેટલામાં જે આશ્ચર્ય થયું છે તે હવે સર્વ લોકો સાંભળજો. હવે તે રાજકુંવરી જિનેશ્વર ભગવાનના સોહામણા મુખને જોતી જોતી અને પાછા પગે પાછી વળતી ગભારાની બહાર આવી. જ્યારે રાજકુંવરી બહાર આવી કે તરત જ ગભારાના બંને બાળણા એકદમ બંધ થઈ ગયા. તે બાળણા એવા તો બંધ થયા કે ગમે તેટલા હલાવવા છતાં જરા પણ હાલતા નથી અને જરા પણ ત્રસકતા ખસતા નથી. ત્યારે રાજકુંવરીને ખૂબ દુઃખ થયું. તે મનમાં ખેદ લાવીને આ પ્રમાણે વિચારવા લાગી કે જરૂર પ્રમાદના વશથી મારાથી કોઈ પણ પ્રકારની આશાધના થઈ હોવી જોઈએ, નહીં તો આમ કેમ બને. ધિક્કાર છે મને કે મારે શ્રી જિનેશ્વર પ્રભુના મુખડાના દર્શન કરવાનો આ અંતરાય ઉદયમાં આવ્યો. હે સ્વામી, કૃપા કરીને મારાથી જે આશાધના થઈ હોય તેને ક્ષમા કરજો. હે દાદા, હે નાથ, તમે મને દર્શન આપો. ઓ પ્રભુ, આ દુઃખ મારાથી સહેવાતું નથી. ઓ ભગવાન, કદાચ છોરું કછોરું થાય પણ માવિતર કુમાવિતર ન થાય, એટલે માતા પિતા છે આપતા નથી તેમ આપ પણ મને છે ન આપો. તે સમયે આ પ્રમાણે પુત્રીને વિલાપ કરતી જોઈને રાજાએ કહ્યું કે હે પુત્રી, આ તારી ભૂલ નથી, પરંતુ તારા ઉપર સ્નેહ લાવીને મેં અયોગ્ય વિચાર્યું છે, તેથી અહીં દોષ મારો જ છે. કેમ કે હે પુત્રી, મેં તારા માટે જીન મંદિરમાં વરની ચિંતા કરી, તેથી મને તે આશાધના લાગી અને મંદિરના બાળણા બંધ થયા. હે પુત્રી, મેં તારા માટે જીન મંદિરમાં વરની ચિંતા કરી, તેથી મને તે આશાધના લાગી અને મંદિરના બાળણા બંધ થયા. પરંતુ હે પુત્રી, જિનેશ્વર ભગવાન તો રાગદ્વેષ વિનાના વિતરાગ છે, તે કોઈના ઉપર રોષ કરે જ નહીં, પરંતુ કોઈક અધિષ્ઠાયક દેવતાએ મને શિખામણ આપવા માટે આ પ્રમાણે કર્યું જણાય છે. વળી જ્યાં સુધી આ જીન મંદિરના દરવાજા ઉગડે નહીં ત્યાં સુધી હું અહીંથી ઘરે મહેલે જઈશ નહીં. આ પ્રમાણે નિર્ધાર કર્યા પછી ત્યાં પરિવાર સાથે રહેલા રાજાને ત્રણ ઉપવાસ થયા. પછી ત્રીજા દિવસે રાત્રિના પાછલા પોલને વિશે આકાશવાણી થઈ કે અહીં કોઈનો પણ દોષ નથી, માટે તમે શા માટે ખેદ કરો છો. જે મહાપુરુષની દ્રષ્ટિ પડતા જ આ મંદિરના દ્વાર ખુલશે તે જ મનુષ્ય આ મદન મંજુષાનો પતિ થશે. તે વાત જણાવવા જ આ મંદિરના દ્વાર બંધ થયા છે. આ જે બોલી રહી છું તે હું ઋષભદેવ ભગવાનની દાસી ચક્રેશ્વરી દેવી છું. હવે હું એક જ મહિનામાં તેનીના વરને લઈ આવું છું. તે પ્રમાણે દેવીની આકાશવાણી સાંભળીને સર્વ લોકો હર્ષ પામ્યા અને રાજાને ઘણો આનંદ થયો. પછી રાજાએ અને સર્વ લોકોએ પાળણું કર્યું તથા દુઃખના સમૂહો દૂર જતા રહ્યા. હવે તે મહિનામાં દિવસો ગણતા ગણતા આજે એક જ દિવસ બાકી છે, તેથી સર્વે લોકો વાટ જોઈ રહ્યા છે અને અનેક વિકલ્પો કરે છે. હે કુંવર, હું આજ નગરના જિંદેવ નામના શેઠનો પુત્ર જિંદાસ નામનો શ્રાવક છું. વળી અહીં વહાણ આવ્યા છે એમ સાંભળી ઉલ્લાસપૂર્વક અહીં આવ્યો છું. નાટક વગેરેનો અવાજ સાંભળી જેટલામાં અહીં જોવા આવ્યો તેટલામાં મનને મોહ પમાડનાર હે સ્વામીન, મને આપનું દર્શન થયું. હું માનું છું કે નિશ્ચય ચક્રેશ્વરી દેવીએ જ તમને અમારી પાસે લાવ્યા છે, તેથી આપનાથી જીન મંદિરના બાળણા ઉગડશે અને અમારી સર્વેની આશા ફલીભૂત થશે. હે પૂજ્ય, તેથી આપ ઋષભદેવ પ્રભુના મંદિરે પધારો અને ત્રણ ભુવનના નાથ
શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર કરો, જેથી તે દરવાજા જરૂર ઉઘડી જશે એમ હું વિશે વિશ્વાએ ચોક્કસ 100 એ 100% માનું છું. એ પ્રમાણે બીજા ખંડને વિશે છઠ્ઠી ઢાળ કહી મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ કહે છે કે આ ઢાળ સાંભળનારા શ્રોતાઓના ઘરને વિશે માંગલિકની માળા હોજો. દ્વિતીય ખંડની છઠ્ઠી ઢાળ સમાપ્ત. સાતમી ઢાળ મંગળાચરણ. તે સમયે શ્રીપાલ કુંવર ધવલ શેઠને હર્ષથી બોલાવીને કહેવા લાગ્યા કે હે શેઠ, તમે દુર્બુદ્ધિને ત્યજીને મારી સાથે આવો તો આપણે જિનેશ્વર દેવને વાંધવા માટે જઈએ. ત્યારે ધવલ શેઠ કહેવા લાગ્યો કે હે કુંવર, તમે કામકાજ વિનાના નવરા અને નિશ્ચિંત છો, વળી ઉપાર્જન કર્યા વિના તમારે ધન આવે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, માટે તમે જિનેશ્વરને નમસ્કાર કરો. વળી અમને જમવા માટે એક ઘડી પણ ફુરસદ નથી, તેથી શિરામણ, સવારનો નાસ્તો, વાળું, સાંજનું ભોજન અને જમણ, બપોરનું ભોજન એ ત્રણેયને બદલે એક જ વાર ભોજન કરીએ છીએ. હવે જ્યારે શ્રીપાલ કુંવર ત્યાં જવાને માટે ઘોડા ઉપર અસવાર થયા ત્યારે તેજવંત અશ્વ હર્ષ પામ્યો થકો હેશારવ અવાજ શુકન સૂચક ઘોડાનો હણહણાટ અવાજ કરવા લાગ્યો. પછી શ્રીપાલ કુંવર જિંદાસ નામના શ્રાવકને તથા બીજા સારા પરિવારને સાથે લઈ અનુક્રમે ચાલતા ચાલતા શ્રી ઋષભદેવ પ્રભુના દરબારમાં આવ્યા. પછી ત્યાં જિંદાસ શ્રાવક આ પ્રમાણે કહેવા લાગ્યો કે દરેક એક એક માણસ પહેલા દેરાસરના ગભારા પાસે જઈ આવો, પછી શ્રીપાલ કુંવર પધારશે. એ પ્રમાણે કરવાથી કોણ દ્વાર ઉગાડનાર છે તે નક્કી કરી જાણી શકીએ. પછી સર્વ માણસો અનુક્રમે ગભારા પાસે જઈ ભગવાનને જુહાર કરીને આવ્યા. પછી શ્રીપાલ કુંવર શુદ્ધ ધોત્યું પહેરી મુખે મુખકોશ બાંધી મનમાં આનંદ લાવી જિનેશ્વર પ્રભુના મંદિરને વિશે ચાળ્યા. ઢાળ સાતમી શરૂઆત. હવે જ્યારે શ્રીપાલ કુંવરે ગભારા ઉપર નજર કરી કે તરત જ બંને દ્વાર ઉગડી ગયા અને દેવોએ ત્યાં પુષ્પની વૃષ્ટિ કરી તથા જય જય રવ થયો. પછી તરત જ રાજા પાસે વધામણી ગઈ કે હે રાજન, આજનો દિવસ સફળ થયો છે, કારણ કે દેવીએ આપેલા વર રાજા અહીં આવી પહોંચેલ છે, જે તેજથી જળહલતા સૂર્ય સમાન છે. ત્યારે રાજાએ વધામણી આપનારને સોનાના મુકુટ સિવાયના સર્વ આભૂષણો તથા લાખ રૂપિયાની પહેરામણી પંચાંગ પ્રણામ કરીને આપી. પછી સ્વજન અને સજ્જન માણસોથી પરિવરેલો તે રાજા ઋષભદેવ પ્રભુના પ્રાસાદે આવ્યો. ત્યારે રાજાએ દેરાસરમાં શ્રીપાલ કુંવરને કેસર, ચંદન અને પુષ્પ વગેરેથી પૂજા કરતો જોયો. ત્યારબાદ કુંવર મનના ઉલ્લાસથી ચૈત્યવંદન કરે છે અને આ પ્રમાણે શ્રેષ્ઠ સ્તવન બોલે છે. મેં આજે દેવોના પણ દેવ અને દયાળુ એવા નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુને જોયા, જેથી આજે મેં મહાન અભ્યુદય પ્રાપ્ત કર્યો છે, તેથી મારા સર્વ પાપો પાતાળમાં જતા રહ્યા એટલે નાશ પામ્યા છે. આ પ્રમાણે વિતરાગદેવને પૂજીને કુંવર જ્યારે બાળના રંગમંડપમાં આવ્યા ત્યારે સ્વજન મનુષ્યોથી પરિવરેલા રાજા પ્રણામ કરીને બેઠા. પછી રાજા કુંવરની પ્રશંસા કરતા કહેવા લાગ્યો કે હે કુંવર, તમે જિન મંદિરના બાળના ઉગાડી સર્વને આશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે. વળી આપ દેવ જેવા દેખાવ છો, તો આપ આપનું કુલ, આપની જાતિ અને આપનો વંશ કહો. ઉત્તમ પુરુષ પોતાનું નામ ન કહે અને પોતાના વખાણ ન કરે એ ન્યાય પ્રમાણે સકલ ગુણના જાણકાર કુંવરે રાજાને ઉત્તર આપ્યો નહીં. હે શ્રોતાજનો, સાંભળો. આ અવસરે ત્યાં એક આશ્ચર્ય ઉત્પન્ન થયું કે આકાશમાં ઉદ્યત થયો ત્યારે સર્વ મનુષ્યો ઊંચા મુખે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ શાની જ્યોતિ પ્રગટ થઈ છે. એવામાં આકાશ માર્ગે ત્યાં વિદ્યાચારણ મુનિ આવ્યા. તેઓની સાથે ઘણા દેવો હતા. તે સર્વેએ ગભારા આગળ જઈને જિનેશ્વર ભગવાનને વંદન કર્યું અને જગતના નાથ એવા શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરી. પછી વિદ્યાચરણ મુનિ દેવતાઓએ રચેલા ઉત્તમ સિંહાસન ઉપર બેઠા અને ભવ્ય જીવોને કાનને સુખ ઉત્પન્ન કરનારી મધુર અવાજે દેશના આપવા લાગ્યા. તે દેશનામાં નવપદજીનો મહિમા વર્ણવવા લાગ્યા કે હે ભવ્ય જીવો, શ્રી સિદ્ધચક્રજીની સેવા કરો, તેમની સેવાથી આ ભવ અને પરભવમાં અપાર એવી લીલાલહેર પ્રાપ્ત થાય છે. વળી આ નવપદજીની આરાધનાથી શ્રીપાલ કુંવરની જેમ જગતમાં સર્વ પ્રકારના દુઃખ અને દૌર્ભાગ્ય શાંત થાય છે અને પગલે પગલે મનોહર વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સમયે સર્વ પરસદા પૂછવા લાગી કે હે પૂજ્ય, તે શ્રીપાલ કુંવર કોણ હતા? ત્યારે મુનિરાજે શ્રીપાલ કુંવરનું મનોહર ચરિત્ર પહેલેથી માંડીને દેરાસરના દરવાજાના કમાડ ઉઘાડ્યા ત્યાં સુધીનું સંપૂર્ણ ચરિત્ર વર્ણવ્યું. પછી મુનિરાજે કહ્યું કે તે જ શ્રીપાલ કુંવર તમારા પુણ્યથી અહીં આવેલ છે. વળી તેની દ્રષ્ટિથી જ આ દેરાસરના દ્વાર ખુલ્યા છે. તે સર્વ વાત સાંભળી રાજા હર્ષ પામ્યો અને સર્વ પરિવાર પણ આનંદ પામ્યો. એ પ્રમાણે કહીને મુનિ ભગવાન તો આકાશ માર્ગે ઉડીને જતા રહ્યા.
ત્યારે પરસદાના સર્વ માણસો ઊભા થઈ ઊંચું મુખ કરીને તેમના ચરણોને વાંધવા લાગ્યા. હે ભવ્ય જીવો, આ પ્રમાણે બીજા ખંડને વિશે સાતમી ડાળ સાંભળીને અનેક ગુણોના ઘર સમાન શ્રી સિદ્ધચક્ર ભગવાનની તમે અત્યંત ભક્તિ કરો. દ્વિતીય ખંડની સાતમી ઢાળ સમાપ્ત. આઠમી ઢાળ શરૂઆત. હવે સર્વ માણસો જીન મંદિરના દરવાજાની બહાર મંડપમાં બેઠા છે. ત્યાં કુંવરનું મુખ જોઈને રાજાનું હૈયું હર્ષિત થયું. પછી રાજા કહેવા લાગ્યો કે ધન્ય છે એ કલ્પવૃક્ષ જેવા ઋષભદેવ પ્રભુને, અને ધન્ય છે એ ચક્રેશ્વરી દેવીને કે જેની મહેરબાનીથી મારા મનોવાંછિત કાર્ય તત્કાળ ફળ્યા છે. પછી કુંવરને તિલક કરી ચોખાથી વધાવી શ્રીફળ અને પાન આપીને પછી સર્વ સજ્જન મનુષ્યોની સાક્ષીએ હર્ષપૂર્વક કન્યાદાન આપ્યું. વળી સજ્જન મનુષ્યોને પણ શ્રીફળ, સોપારી તથા અનેક પ્રકારના પાન વગેરે મુખવાસ આપી તિલક કરી કેશળના ઘોળ કરી છાંટણા કર્યા. પછી શ્રીપાળ કુંવર પોતાના તંબુમાં ગયા અને રાજા પોતાના મહેલે ગયા. ત્યાં બંનેના આવાસે વિવાહના અનેક પ્રકારે મહોત્સવો શરૂ થયા. ત્યાં મોટી વરારણ સ્ત્રીઓ વડીઓ મૂકે છે. વળી પાપડ પણ ઘણા વણાઈ રહ્યા છે, અનેક પ્રકારે પકવાન બનાવે છે અને અનેક પ્રકારના માંગલિક ગીતો ગવાઈ રહ્યા છે. વળી દરજીઓ બાળના પાસે બેઠા બેઠા નવા નવા વાઘા સીવે છે. સોની લોકો નવા નવા ઘાટ ઘડી રહ્યા છે અને જડિયા લોકો તેમાં મણી અને માણેકને જડી રહ્યા છે. તેમજ રાજાએ એક મોટો મંડપ બનાવ્યો છે. તે મંડપમાં મણી વડે જડેલા સોનાના થાંભલા છે અને દરેક થાંભલે નાટક કરતી મણીની પૂતળીઓ ગોઠવી છે. વળી મંડપની ચારે દિશાઓમાં દરેક દરવાજે નીલરત્નના પાનવાળા તોરણો રહેલા છે તથા મોતીના ઝુમખા લટકતા ઝૂમી રહેલા છે. તેથી જાણે તે મંડપ દેવોનું સ્વર્ગનું વિમાન હોય તેવો લાગે છે. વળી તે મંડપમાં પાંચ રંગના ચંદરવા બાંધ્યા છે. તે ચંદરવાની વચ્ચે મોતીની માળાઓ ઝળકી રહી છે. તેથી હું માનું છું કે જાણે તારાના સમૂહે અહીં આવી વિસામો લીધો ન હોય તેવો દેખાવ લાગે છે. વળી ચારે બાજુએ ચોરી ચિતરેલી છે અને તેમાં સુવર્ણ અને મણીના કુંભો છે. તે કુંભો ઉપર અત્યંત શ્રેષ્ઠ એવી ફૂલની માળાઓ છે. તેમાંથી અત્યંત સુગંધ મહેકે છે. ઢાળ આઠમી શરૂઆત. હવે શ્રીપાળ કુંવર શરીરે વિધિ પ્રમાણે વિલેપન કરે છે, સ્નાન વગેરે કરે છે. પછી સર્વ પ્રકારના વસ્ત્રો અને આભરણોનો શણગાર કરે છે અને લલાટે તિલકની શોભાને ધારણ કરે છે, અર્થાત તિલક કરે છે. વળી મસ્તકને વિશે મણી, માણેક અને મોતીથી જડેલો અણીદાર ખૂંપ કલગી ધારણ કર્યો છે. તે હીરાના તેજથી દીપી રહ્યો છે અને જાણે હું રાજાના મસ્તક ઉપર ચડ્યો છું એમ માની જાણે હસતો હોય તેમ લાગે છે. બંને કાન ઉપર બે કુંડલ ધારણ કર્યા છે. હૃદય ઉપર નવલખા હારો શોભે છે. વળી કેડના કંદોરામાં રત્નો જડેલા છે. ભુજાઓને વિશે બાજુબંધ અને બહેરકા ધારણ કર્યા છે. તેમજ દશે આંગળીઓ ઉપર સોનાની વીટીઓ, મુદ્રિકાઓ તથા વેઢ શોભી રહ્યા છે. વળી કુંવરનું મુખ પાન અને તંબોલના રંગથી સુંદર રંગવાળું થયું છે. તેને જોઈને સ્ત્રી પુરુષોના મન મોહ પામવા લાગ્યા. પછી હાથમાં શ્રીફળ અને નાગરવેલના પાન લઈને જ્યારે શ્રીપાળ વરરાજા બની વરઘોડા ઉપર બેસી ચાલવા લાગ્યા ત્યારે હજારો ગમે સુંદર સાબેલા પણ વરરાજાની આગળ ચાલવા લાગ્યા. તે સમયે વરઘોડામાં ઢોલ, નોબત, શરણાઈ અને અનેક પ્રકારની ભૂંગળો વાગી રહી છે તથા રથમાં બેઠેલી સેંકડો જાનડીઓ માંગલિક ગીતો ગાય છે. વળી તમામ સોનાના સાજવાળા અને નાચ કરતા ઘોડાઓ તે વખતે હેશારાઓ હણહણાટ અવાજ કરી રહ્યા છે તથા જેના મસ્તક ઉપર સિંદૂર શોભી રહ્યું છે એવા હાથીઓ મલપતા મલપતા દેખાય છે. ત્યારે ત્યાં દરેક ચૌટાના લોકો નવા નવા મહોત્સવને જોઈ રહ્યા છે. આ પ્રમાણે મોટા મંડાણપૂર્વક મોહ પમાડનાર શ્રીપાળ કુંવર મંડપને વિશે આવ્યા. તે વારે સાસુ ઘણા ઉત્સાહથી પોકણા વડે પૂખીને ઘરમાં લાવ્યા અને કન્યાને ચોરીમાં લાવવામાં આવી. તે વખતે કન્યાને અત્યંત હર્ષ થયો. ત્યાર પછી બ્રાહ્મણો વેદપાઠ બોલવા લાગ્યા અને વરકન્યા સાવધાન એમ બોલતા વરકન્યાનો હસ્ત મેળાપ કરાવ્યો. ત્યારે બંને પક્ષમાં સોહાગણ સ્ત્રીઓ પોતપોતાની વડાઈના ગીતો ગાવા લાગી. પછી અગ્નિની સાક્ષીએ ચારે મંગળ પ્રવર્ત્યા અને વરકન્યા ચાર ફેરા ફરવા લાગ્યા. તે સમયે રાજા ઘણું કન્યાદાન આપે છે. વળી કેસર, કસ્તુરી, એલાયચી અને બદામ વગેરે સુગંધી પદાર્થો વડે મહેકી ઉઠે એવો કંસાર બનાવ્યો છે. તે કંસારના કવલ કોળિયા વરકન્યા પરસ્પર એકબીજાના મુખમાં મનના હર્ષપૂર્વક મૂકે છે. શ્રીપાળ કુંવર આ પ્રમાણે મદન મંજુષા સ્ત્રીને પ્રેમપૂર્વક પરણ્યા. પછી બંને સ્ત્રીઓ સાથે સસરાના ઘરને વિશે સુખ ભોગવે છે.
વળી શ્રીપાલ કુંવર હંમેશા ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના મંદિરે ઉત્સવપૂર્વક પૂજા કરે છે, ગીત ગાયન અને સ્તવનો વડે ભક્તિ કરે છે તથા ઘણા પ્રકારે દાન કરવાપૂર્વક ધનને વાપરે છે। એવામાં ચૈત્ર માસ આવતે છતે સુખના ઘરરૂપ એવી ઉત્તમ આયંબિલની ઓળી શરૂ કરે છે તથા પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની શ્રેષ્ઠ એવી લાખીની પૂજા કરે છે। વળી 9 દિવસ સુધી અમારી પ્રવર્તાવી તથા મહાન અઠાઈ મહોત્સવ કર્યો। આ પ્રમાણે શ્રીપાલ કુંવર પોતાના જન્મને સફળ કરે છે અને લક્ષ્મીનો લાવો લે છે। એક દિવસ શ્રીપાલ કુંવર અને રાજા જીન મંદિરમાં ભેગા થઈને બેઠા છે અને મનના આનંદ સાથે જિનેશ્વર દેવની સન્મુખ શ્રેષ્ઠ નૃત્ય કરાવે છે। એવામાં કોટવાલે આવીને રાજાને આ પ્રમાણે અરજ કરી કે દાણ ચોરી કરવાથી ચોરને પકડ્યો છે તો તેને શો દંડ કરવો તે આજ્ઞા ફરમાવો। હે રાજન, વળી તેણે તમારી આજ્ઞાનો ભંગ કર્યો છે અને એને પોતાનું ઘણું બળ બતાવવા માંડ્યું છે। જ્યારે અમે તેને અમારા હાથ બતાવ્યા ત્યારે તેણે પોતાનું મુખ ઝાંખું કરી નાખ્યું। ત્યારે રાજા બોલ્યો કે એમાં પૂછો છો શું, જે ચોરનો દંડ હોય તે આપો। તે વખતે કુંવરે રાજાને કહ્યું કે હે રાજન, જીન મંદિરમાં આ વાત કેમ કરાય, એટલે કે દેરાસરમાં આવી વાત થાય જ નહીં। વળી હે રાજન, જે ચોર હોય તેને પહેલા નજર સામે કરવો જોઈએ અને પછી તેની પરીક્ષા કરવી જોઈએ, ત્યારબાદ તેને યોગ્ય દંડ આપવો જોઈએ, કારણ કે સર્વ માણસોને સરખો દંડ હોય નહીં। પછી જ્યારે ચોરને હાજર કર્યો ત્યારે આ ધવલ શેઠ છે એમ ઓળખી કુંવર કહેવા લાગ્યો કે હે મહારાજ, તમે ચોર તો સારામાં સારો પકડી લાવ્યા છો। અરે રાજન, આ તો મારે પિતા સમાન છે, હું પણ એમની સાથે જ અહીં આવ્યો છું અને આ જેવો તેવો સામાન્ય માણસ નથી, પરંતુ ક્રોડાધિપતિઓમાં અગ્રેસર છે અને એ તો અહીં ઘણા વાહણો લાવ્યો છે। આ પ્રમાણે રાજાને સમજાવી ધવલ શેઠના બંધન છોડાવી પોતાની પાસે બેસાડ્યો અને રાજાની પાસે તેનો ગુનો માફ કરાવી રાજાના ચરણોમાં નમસ્કાર કરાવ્યો। ત્યારે રાજા કહેવા લાગ્યો કે એનો અપરાધ તો પરમેશ્વરે માફ કર્યો છે, વળી જે તમે એને હાથમાં લીધો છે એટલે તે અજરામર થયો છે એમ સમજવું। પછી એક દિવસ શેઠે આવીને કુંવરને આ પ્રમાણે વિનંતી કરી કે આપણે વાહનની સર્વ વસ્તુઓ વેચી નાખી છે અને તેમાં નવા કરિયાણા લઈને ભરી દીધા છે। હે કુંવર, તમે અમને જેવી રીતે અહીં કુશળક્ષેમે પહોંચાડ્યા તેવી રીતે હવે આપણા દેશમાં પહોંચાડી દો જેથી સર્વ લોકો સુખી થાય। પછી કુંવરે રાજાને પોતાના દેશ તરફ જવાની ઈચ્છા જણાવી ત્યારે રાજાને મનમાં અત્યંત અસંતોષ પેદા થયો। વળી જેમ કોઈના માંગી લાવેલા આભૂષણો હોય તો તેના ઉપર મમતા શા માટે કરવી, તેવી રીતે પરદેશી મનુષ્ય ઉપર પ્રીતિ કરવી એ તો દુઃખ આપનારી થાય। પછી સાસુ અને સસરો બંને જણા નેત્રમાંથી આંસુઓની ધારા પડતે છતે હાથ જોડીને ઘણા આદરપૂર્વક કુંવરને આ પ્રમાણે કહેવા લાગ્યા, આ મદન મંજુષા નામની અમારી પુત્રી અમારા ખોળામાં ઉછરી છે, તેણીએ જન્મથી આજ સુધી હંમેશા સુખપૂર્વક લીલા કરી છે, તે પુત્રી અમને પ્રાણથી પણ ઘણી વાલી છે, તેને તમારા હાથમાં થાપણની જેમ આપીએ છીએ તો જેમ તમે નવી નવી સ્ત્રીઓ પરણો તો પણ એને દગો આપશો નહીં। પછી માતા પિતા પોતાની પુત્રીને શિખામણ આપતા કહેવા લાગ્યા કે હે પુત્રી, તમે મનમાં ઘણી જ ક્ષમા રાખજો અને હંમેશા તમારા પતિને દેવની જેમ માનજો। વળી હે પુત્રી, સાસુ સસરા અને જેઠ વગેરેની લજ્જા અને વિનયને ચૂકશો નહીં, વળી પ્રમાદનો ત્યાગ કરજો અને આપણા કુલની મર્યાદા મૂકશો નહીં। વળી હે પુત્રી, તું પતિની પહેલા જાગજે અને પતિ જાગતા હોય ત્યાં સુધી ઊંઘીશ નહીં, તારી શૌક્યને બહેન કરી માનજે, તેનું વચન ઓળંગીશ નહીં। વળી હે પુત્રી, તારા પતિ અને સર્વ કુટુંબના માણસો જમી રહ્યા પછી તું ભોજન કરજે। વળી દાસ દાસી વગેરે માણસો અને પશુઓની ખબર લેવાનું હંમેશા ચિત્તમાં ધારી રાખજે। વળી હે પુત્રી, જિનેશ્વર દેવની પૂજા અને ગુરુની ભક્તિ કરજો, હંમેશા પતિવ્રતા ધર્મને પાળજો। વળી બીજી તમને વધારે શી શિખામણ આપીએ, તમે સારા આચરણ વડે અમારા કુલને શોભાવજો। આ પ્રમાણે પુત્રીને શિખામણ આપી પછી રાજાએ રત્નો વગેરેની વૃદ્ધિ અને નોકર ચાકર વગેરે પરિવાર આપી વાહનો ભરાવ્યા। ત્યારબાદ રાજા રાણી વગેરે સર્વ લોકો મદન મંજુષા પુત્રીને વોળાવવા નીકળ્યા। સમુદ્ર કિનારે બંદર ઉપર સર્વ લોકો ભરેલા હૃદયથી પુત્રીને ભેટી પડ્યા અને પછી તેનું મુખ વારંવાર જોતા અને રડતા રડતા નગર તરફ પાછા ફર્યા। શ્રીપાલ કુંવર પોતાની બે પત્નીઓ સાથે વાહણમાં બેઠેલા છે, તે જાણે કામદેવ
અને તેની સ્ત્રી રતિ અને પ્રીતિ એ ત્રણે ભેગા થઈને બેઠા ન હોય તેમ શોભે છે. આ પ્રમાણે બીજા ખંડને વિશે આઠમી ઢાળ વર્ણવી મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી કહે છે કે હે ભવ્ય જીવો, તમે કલ્પવૃક્ષ સમાન મનોવાંછિતને પૂજનાર શ્રી સિદ્ધ ચક્રજીની અત્યંત ભક્તિ કરો. દ્વિતીય ખંડની આઠમી ઢાળ સમાપ્ત. જેમ શેરડીના પહેલા ટુકડા કરતાં બીજામાં અધિક મીઠાશ હોય છે તેના કરતાં ત્રીજામાં અધિક મીઠાશ હોય છે, તેમ આ શ્રીપાલ રાજાના રાસના પહેલા ખંડ કરતાં બીજામાં, બીજા કરતાં ત્રીજામાં અને ત્રીજા કરતાં ચોથામાં વધુ મીઠાશ છે. આવા અખંડ શ્રીપાલ ચરિત્રવાળો આ બીજો ખંડ પોતાના ગુરુ મહોપાધ્યાય શ્રી કીર્તિ વિજયજી મહારાજ પાસેથી પ્રાપ્ત કરીને મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે રાસરૂપે ગોથીને કહ્યો. શ્રીમદ મહોપાધ્યાય શ્રી કીર્તિ વિજય ગણીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણી રચિત શ્રી શ્રીપાલ રાજાના રાસની મધ્યે શ્રીપાલ કુંવરનું વિદેશ ગમન, બે કન્યાનું પાણીગ્રહણ વગેરે વર્ણનવાળો અને શ્રી સિદ્ધ ચક્રજીના મહિમાના વર્ણનવાળો આ દ્વિતીય ખંડ પૂર્ણ થયો. દ્વિતીય ખંડ સંપૂર્ણ. સમ્યક દ્રષ્ટિ પુરુષ કોઈ પણ ગુણેલ પુરુષના ગુણોની ખરેખર સુગંધ માણવી હોય તો પ્રથમ તેમના જીવનમાં બનતા પ્રસંગોની જાણ થવી જોઈએ. તમે હંમેશા અધ્યાત્મ પ્રવચનો સાંભળ્યા છે, તત્વજ્ઞાનના જ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, પ્રથમવાર ચરિત્ર ગ્રંથ લઈએ છે. તમને લાગ્યું કે જે શું કર્યું ખાલી લગ્ન મંડપ ને કંસાર ને, પણ આ બહુ જરૂરી છે. કાલે શ્રીપાલના સાથે બનતા પ્રસંગમાં એમનું સમ્યક દ્રષ્ટિપણું પ્રગટ થવાનું છે. એની પહેલાં એમની સાથે બનતી ઘટના, લોકોનો વ્યવહાર, એમનો પુણ્યનો ઉદય ઇત્યાદિ કેવા છે એની આ ભૂમિકા છે. આ પ્લેટફોર્મ ઉપર જ્યારે કાલનું એક જ ગાથા ખુલશે અને તમે તાળીઓ પાડવા લાગશો. આજે તમને એવું ના લાગ્યું, પણ કાલે જે ધવલ શેઠ વાહનમાં એની પાસે ભાડું લે છે, બરાબર ટિકિટની જેમ, કોઈ ઉપકાર કર્યો નથી. હા, તમે પેલું કે કાલે સાંજના અમે મુંબઈ જઈએ છીએ, તમને આવવું છે પણ તમારે 100 રૂપિયા આપવા પડશે, તો પછી ઉપકાર ના કહેવાય, ટિકિટ લીધી છે. એટલે આમ કંઈ ધવલ છે તો ઉપકાર કર્યા નથી. એની સામે શ્રીપાલે કેટલા ઉપકાર કર્યા, બબ્બર સિંહ વખતે બી જોયું, પાછું હમણાં બી જોયું કે એને તો ફરમાન કરી દીધેલું કે ચોરને દંડ આપી દેજો. એના બદલે આટલા ઉપકારો શ્રીપાલના ધવલ શેઠ પર છે. એની અપેક્ષાએ ધવલ શેઠના આમ જુઓ તો કોઈ ઉપકાર નહીં, એને લીધો તો પણ એના કામ માટે, એટલે સ્વાર્થ જ પૂરો કર્યો છે. હવે જ્યારે ત્રીજા ખંડમાં કોઈક પ્રસંગ બનશે જે આપણે કાલે જોશું, ત્યારે તમને થશે કે આટલા ઉપકારો કર્યા પછી બી કોઈ આવો કૃતજ્ઞ બને. કૃતનો ઘ્ન નાશ, કૃત કરેલા ઉપકારોનો પણ નાશ કરે, પ્રતિ ઉપકારને બદલે અપકાર કરે, તે વખતે સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ જીવના ગુણો તરત જ ખ્યાલમાં આવી જાય કે સંસારી જીવની આવી પ્રતિક્રિયા હોય અને સમ્યક દ્રષ્ટિ જીવની. એટલે મારા પ્રમાણે એઝ અ બેકડ્રોપ ઓર એઝ અ પ્લેટફોર્મ આ બીજો ખંડ હતો, જે બહુ લાભનું. આટલો પુણ્યોદય હોય પછી કેવો ગુસ્સો આવે, આટલું બધું વાહવા કરતા હોય, સત્તા હોય, સમૃદ્ધિ હોય, તમે સાવ પદભ્રષ્ટ હો તો તમારે સંભાવ રાખવો જ પડે. પણ તમે જ્યારે સત્તામાં હો અને સંભાવ, એટલે આ બધા ગુનો કાલે સુગંધ આવવાની છે. જો પંચ કલ્યાણક બી પ્રભુના આપણે ઉજવીએ, ચૌવન કલ્યાણકમાં કેટલા ડાન્સીસ કરવાના ક્યાં તમે, અને 16 કે 14 અને સપના ચાલશે, અને પછી જન્મ કલ્યાણકનો મોત, આ બધામાં હજી ભગવાનનું અંતરંગ ખુલતું નથી. એ એક ભક્તિ ભાવ છે, ને કેટલા નાટક ચેટક ને નૃત્ય ને ગાન ને ભક્તિ તે આપણે એ કલ્યાણકને પણ ઉજવીએ છીએ. એમાં વળી જો શ્વેતાંબર રામના એના પંચ કલ્યાણક હોય તો ભગવાનના લગ્ન પણ ધામધૂમ, તે આપણે અહીંયા જ વરઘોડા કાઢ્યા,
મામેરું કર્યું હતું અને પેલા બધા માટલા મૂક્યા હતા અને મોસાલું કર્યું હતું ભગવાન, જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા 2002માં થયેલી ત્યારે. તે વખતે આપણે ભગવાનના, એક દિવસ આપણે ભગવાનના લગ્નના વરઘોડામાં જોડાયા હતા જાનૈયા તરીકે, અને નેક્સ્ટ ડે આપણે દીક્ષાના વરઘોડામાં જોડાયા હતા. તો એ દીક્ષા હાઇલાઇટ ત્યારે થાય જ્યારે આવી પ્લેટફોર્મ બન્યું, એટલે કથાનું યોગનું જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આ લક્ષ્યમાં રાખવું કે સીધી અધ્યાત્મની વાતો ડાયરેક્ટ નહીં મળે. આખું જીવન પહેલાં એમનો પુણ્યોદય, એમનો પાપોદય જોયો પ્રથમ ખંડમાં, બીજા ખંડમાં પુણ્યોદય જોયો, અને આ ખેલની અંદર હવે એમનો આત્મા કેવો સિદ્ધ ચક્રના આરાધના થકી પ્રભુમય થયો છે, ઘટનાથી અપ્રભાવિત રહે છે, એ બધી સુગંધ ત્રીજા ખંડમાં, અને જેમ કીધું ચોથો તો ઓર મીઠો છે. હા, એ મંગળવારથી શરૂ થશે, રવિ અને સોમ ત્રીજો ખંડ ચાલશે, અને પછી સોમવારમાં મંગળવારે ચોથો ખંડ, અને મંગળવારે શ્રીપાલની કથા આમ જોઈએ તો પૂરી થઈ જશે. પછી જે આખી ચીજ છે એ બહુ સુંદર અધ્યાત્મની બધી વાતો છે. તો પરમ કૃપાદેવના યોગ બલે આપના આરાધના.